નમસ્કાર હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી અને ડિજિટલ પ્લેટફોર્મ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું સૌથી પહેલાં તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે હજારો લોકોના જીવ ગયા એમને શ્રદ્ધાંજલિ સહાનુભૂતિ ઈશ્વર એમના આત્માઓને શાંતિ આપે સાથે એક બીજી માહિતી કે બીએમસીએ જે અત્યારે અલગ અલગ સંવર્ગની ભરતી બહાર પાડી છે તેમાં ખાસ કરીને જુનિયર ક્લાર્કની જે ટોટલ છત્રીસ જગ્યા બહાર પાડી છે બાર પાસ ઉપરની ભરતી છે જેમાં નોટિફિકેશનમાં એવું લખેલું છે કે જે વિદ્યાર્થીઓ બાર પાસ છે તેમના મેરિટના આધારે એ લોકો ડિસાઇડ કરી શકશે કે કેટલા વિદ્યાર્થીઓને બોલાવવા કેટલા વિદ્યાર્થીઓની લેખિત પરીક્ષા લેવી અથવા તો મૌખિક ટેસ્ટ લેવી આ પ્રકારે નો નોટિફિકેશનમાં લખેલું છે એના કારણે ઘણા ઘણા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝનમાં છે કે ફોર્મ ભરવું કે ન ભરવું કે પાંચસો રૂપિયાની ફીઝ રહેલી છે અને જે વિદ્યાર્થીઓને એવું ડર છે કે બારમા ધોરણમાં ઓછા માર્ક્સ છે અને માની લો કે ફોર્મ ભરી દઈએ પાંચસો રૂપિયા ભરી દઈએ અને આગળ જતાં અમને ન બોલાવે તો પાંચસો રૂપિયા પણ જાય તો અહીંયા આગળ આપણે સરકારને અપીલ કરીએ બીએમસીને ખાસ કરીને અપીલ કરીએ કે આ પ્રકારના નિયમ ન રાખે બાર ધોરણ જે પાસ કરેલા હોય એવા તમામ વિદ્યાર્થીઓને ત્યાં તક આપે કેમ કે જરૂરી નથી કે જે વિદ્યાર્થી બારમા ધોરણમાં નબળું પરફોર્મ કરેલું હોય એ વિદ્યાર્થી પરીક્ષા પાસ ન જ થાય એવું હોતું નથી એ વિદ્યાર્થી પણ ફોડી શકે મતલબ એ પણ પેપર આપી શકે અને ખૂબ સારી રીતે માર્ક્સ લઈ આવી શકે છે તો આપણે અપીલ કરીએ માધ્યમથી કે નિયમ એવો ન કરે પાછલી ભરતીની આપણે વાત કરીએ તો વર્ષ બે હજાર ઓગણીસમાં માં જયારે જુનિયર ક્લાર્કનું પેપર લેવાયેલું તો એમાં પણ આ પ્રકારની કંઈક કંઈક જોગવાઈ હતી પરંતુ આગળ જતાં જ્યારે રજૂઆતો થઈ તો બીએમસીએ જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરેલા હતા ફીસ ભરેલી હતી તમામને બોલાવેલા હતા તો જે વિદ્યાર્થીઓ પોતાની પ્રિપરેશનને બરોબર યોગ્ય ગણે છે જે વિદ્યાર્થીઓનો કોન્ફિડન્સ છે જે વિદ્યાર્થીઓને વિશ્વાસ છે પાસ થઈ શકશે એ વિદ્યાર્થીઓ ફીઝ ભરી દેવી અત્યારે એ ચિંતા ન કરવી કેમ કે એમાં નથી લખ્યું કે કન્ફર્મ એ જ રીતે કરશે મતલબ મેરિટના આધારે જ બોલાવશે એવું નથી લખ્યું બોલાવી શકશે આ પ્રકારના શબ્દ વાપર્યા છે તો આપણે અપીલ કરીએ છીએ અને તમામ વિદ્યાર્થીઓને તક મળે એ પ્રકારે કંઈક નિયમ બનાવે આજના લેક્ચરમાં જે આપણે ભેગા થઈએ છીએ એમાં આપણે બે હજાર બાવીસની અંદર જે પ્રશ્નો પૂછવામાં આવેલા છે એનો અભ્યાસ કરવાનો છે અને જેને આપણે મિક્સ જે ક્યાં કહેતા હોઈએ ઓફલાઈન બેચની અંદર આપણે આ પ્રકારના લેક્ચર્સ લઈએ છીએ કેટલીક કેટલીક બેચની અંદર લેકચર્સ લઈએ છીએ પરંતુ બધી બેચમાં પોસિબલ નથી બનતું કે આ પ્રકારે મિક્સ આપણે જીકેના લેક્ચર લઈએ એ જ રીતે ભાવનગર સિવાયની જે શાખાઓ આવેલી છે એ વિદ્યાર્થીઓ સુધી પણ આપણે પહોંચી શકતા નથી અને જે અધર સ્ટુડન્ટ્સ છે એના સુધી પણ પહોંચી શકતા નથી એટલા માટે આપણે આ યુટ્યુબના માધ્યમથી તમારા સુધી પહોંચવાનો પ્રયાસ કરીએ છીએ ખાસ કરીને જ્યારે આપણે તૈયારીની શરૂઆત કરતા હોઈએ ત્યારે કયા પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે એનો એક વખત અભ્યાસ કરવો એનાલિસિસ કરવું મૂલ્યાંકન કરવું એ ખૂબ જરૂરી છે એક વખત તમને ખ્યાલ હશે કે આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે તો તમારી જે મહેનત હશે એ એકદમ સ્માર્ટ થઈ જશે તમે જયારે પુસ્તક વાંચતા હશો ત્યારે તરત ખ્યાલ આવશે કે આ ટોપિક કરાય આ ટોપિક ન જ કરાય તો આ મિક્સ જે સવાલો આપણે લઈએ છીએ એ તમામ બે હજાર બાવીસ ની અંદર પરીક્ષામાં પૂછવામાં આવેલા છે આપણા આખા વર્ષ દરમિયાન અલગ અલગ જે ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા એ તમામને કવર કરશું પણ આ જે પહેલો એપિસોડ છે જે પહેલો ભાગ છે એમાં આપણે પચાસ પ્રશ્ન સુધી ભણવાનું છે પચાસ પ્રશ્ન સુધી આપણે થીમ એ રહેશે કે કોઈ એક ક્વેશન જોઈશું એનો રાઈટ આન્સર શું આવે એ જોશું અને ત્યાર પછી એની સાથે સંકળાયેલી વિગત આપણે ભણશું તો તમને એક પ્રશ્નમાંથી ઘણી ઘણી માહિતી મળશે ખાસ કરીને તમને એ ખ્યાલ આવશે કે આ પ્રકારના પ્રશ્નો પરીક્ષાઓની અંદર પૂછાય છે તો વધારે સમય ન લેતા આપણે લેક્ચરને શરૂ કરી દઈએ અને આગળના એપિસોડ માટે પણ આપણે આગળ જતા તૈયાર રહેશું તો સૌથી પહેલા આપણી પાસે જે પ્રશ્ન આવે છે એ આ છે કોવિડ નાઇન્ટીન કેસ આવ્યા પછી ભારતમાં સૌપ્રથમ વડાપ્રધાન શ્રી કઈ તારીખે દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરેલી હતી તો આ આપણી પાસે પહેલો પ્રશ્ન રહેલો છે ચાર ઓપ્શન આપણી પાસે રહેલા છે ચોવીસ માર્ચ પચીસ માર્ચ પંદર માર્ચ અને ત્રેવીસ માર્ચ અહીંયા આગળ જે રાઈટ આન્સર આવે છે એ મિત્રો શું હશે તો રાઈટ આન્સર એ આવે છે ચોવીસ માર્ચ આ ચોવીસ માર્ચ એ આપણો રાઈટ આન્સર છે નરેન્દ્ર મોદીએ ચોવીસ માર્ચ બે હજાર વીસના દિવસે વેરી ફર્સ્ટ ટાઈમ લોકડાઉનની જાહેરાત કરી અને ત્યાર પછી એ લોકડાઉન સળંગ અડસઠ દિવસ માટે રહ્યું ત્યાર પછી આંશિક આંશિક રીતે છૂટછાટ આપવામાં આવી એનો મતલબ એ થાય કે ચોવીસ માર્ચ બે હજાર વીસથી લઈ એકત્રીસ મે બે હજાર વીસ સુધી એકદમ સ્ટ્રિક્ટ લોકડાઉન રહેલું આપણને સૌને ખ્યાલ છે પહેલી વખત દેશવાસીઓ જોયું કે ઘરમાં ઘરમાં જ રહેવાનું ઓગણીસ એક ડી દેશના કોઈ પણ ભાગમાં હરવા ફરવાનો જે અધિકાર રહેલો છે એ સસ્પેન્ડ થઈ ગયો જયારે હું ભારતીય બંધારણની અંદર સમજાવું તો પહેલા લોકડાઉન પહેલા કે મિત્રો આ પ્રકારે અધિકાર આપણી પાસેથી થોડા સમય માટે સસ્પેન્ડ કરી શકે તો ઘણા વિદ્યાર્થીઓ કહેતા કે લે સાહેબ એવું થોડી હોય આપણને ઘરમાં ઘરમાં કેમ રાખે તો પહેલી વખત દેશવાસીઓ એક નવીન અનુભવ કર્યો લોકડાઉનનો નો અહીંયા આગળથી તમારે એ થીમ સમજવાની છે કે જે કોરોના સાથે સંકળાયેલ કોઈ વિગત હોય અથવા તો કોઈ રોગ સાથે સંકળાયેલ વિગત હોય અથવા તો કોઈ એવી વિગત હોય કે આ રોગને આ વર્ષ સુધીમાં ભારત મુક્ત કરી દેવામાં આવશે તો એ પ્રકારની વિગત પરીક્ષાઓની અંદર ખાસ કરીને પૂછાશે જ્યારે ભારત બે હજાર સુડતાલીસમાં આઝાદી એટ ધી રેટ હન્ડ્રેડની ઉજવણી કરતું હશે એ સમયે બજેટમાં કહેવામાં આવ્યું છે કે સિકલ સેલ એનિમિયાને રદ કરવામાં આવશે નાબૂદ કરવામાં આવશે ભારતમાંથી તો એ સવાલ તમને આગામી પરીક્ષામાં હન્ડ્રેડ પૂછાવો જોઈએ તો એક થીમ તમારે બરાબર પકડવાની છે કોવિડ નાઇન્ટીનનો સૌ પ્રથમ કેસ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર વીસના રોજ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર વીસના રોજ કેરળમાં નોંધાયેલો હતો ત્યાર પછી ગુજરાત સરકારે વેક્સિનેશનના ડોઝ આપવા માટે થઈ અને એક અભિયાન પણ ચલાવેલું જેનું નામ આપવામાં આવેલું હર ઘર દસ્તક ત્યાર પછી પાંચથી લઈને બાર વર્ષના બાળકોને કાર્બોવેક્સની રસી આપવામાં આવે છે હૈદરાબાદ સ્થિત એક કંપની છે બાયોલોજીકલ ઇ નામની એમણે એની રસી બનાવેલી છે ત્યાર પછી આપણે આગળના ક્વેશન તરફ જઈએ અગત્યના દિવસો ક્લાસ ની પરીક્ષામાં ખાસ કરીને વધારે પૂછાય છે એકાદ સવાલ અગત્યના દિવસને લગતો હંમેશા પૂછવામાં આવે છે તો તમારે પણ અગત્યના દિવસો સરસ રીતે કરી લેવા જાન્યુઆરી મહિનાથી લઈ અને ડિસેમ્બર મહિના સુધીના અગત્યના દિવસો કરી લેવા ડેલી બેઝિસ ઉપર એક બે એક બે દિવસ પાકા કરશો તો મારું કામ થઈ જશે એક સાથે નહીં થાય સળંગ સળંગ નહીં થાય પણ ડેલી એક કે બે એક કે બે દિવસ કરવા જોઈએ વિશ્વસિંહ દિવસ કયા દિવસે ઉજવાય છે પ્રમાણમાં સહેલો સવાલ છે દસમી ઓગસ્ટ એ આપણો રાઈટ આન્સર આવે છે દસમી ઓગસ્ટ હવે આપણે થોડી સમજૂતી જોઈએ પ્રથમ વિશ્વ સિંહ દિવસની ઉજવણી વર્ષ બે માં કરવામાં આવી અને એમનું વૈજ્ઞાનિક નામ રહેલું છે પેન્થેરા લિયો ત્યાર પછી બે પ્રકારના સિંહ રહેલા છે એશિયાટિક સિંહ છે એક આફ્રિકન સિંહ છે ત્યાર પછી વર્ષ ઓગણીસો ને છત્રીસ ની અંદર પહેલી વખત જુનાગઢના નવાબે સિંહની વસ્તી ગણતરીનો પ્રારંભ કરાવેલો પરંતુ નિયમિતપણે જે સિંહની વસ્તી ગણતરીનો પ્રારંભ કરાવ્યો એ વર્ષ ઓગણીસો થી રહેલો ત્યાર પછી આપણે લેટેસ્ટ જે આંકડો છે એની વાત કરીએ તો વર્ષ બે હજાર વીસમાં સિંહની વસ્તી ગણતરીનો જે આંકડો બહાર આવ્યો એ મુજબ સિંહની વસ્તી છે છસો તો બે હજાર વીસની અંદર છસો ચુમ્મોતેર એની પહેલાના વર્ષે બે હજાર પંદરમાં પાંચસો ને ત્રેવીસ જેટલા સિંહ જોવા મળેલા અત્યારે એની સંખ્યામાં વધઘટ હોય શકે પણ પરીક્ષામાં જે પૂછાય એ આપણને લેટેસ્ટ આંકડાઓ પૂછાઈ શકે ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ ભારતના અનુચ્છેદ નંબર એકસો એક અંતર્ગત ભારતના અનુચ્છેદ બંધારણના અનુચ્છેદ એકસો એક અંતર્ગત માટે ગેરહાજર રહે તો સભ્ય પણ એનું કેન્સલ થઈ શકે અનુચ્છેદ નંબર એકસો ને એક પ્રમાણે લખવામાં આવ્યું છે કે જે વ્યક્તિ સાહીઠ દિવસ માટે લોકસભા અથવા તો રાજ્યસભાના મેમ્બર હોય લોકસભા અથવા રાજ્યસભાના મેમ્બર હોય એ રાજ્યસભાના સભાપતિ અંગે તમને મિત્રો એવો સવાલ પૂછાય કે જ્યારે કોઈ સભ્યનું સભ્યપદ કેન્સલ કરે અને એ સમયે મનો કે વિવાદ સર્જાય કે તમે મારી ગણતરી ખોટી કરી છે સાઈઠ દિવસની વચ્ચે તો એક દિવસ હું આવીને જતો રહ્યો તો મતલબ કોઈ વિવાદ સર્જાય છે મનો કે તો એ સમયે ફાઈનલ ને અંતિમ ડિસિઝન લેવાની સત્તા કોની પાસે હશે તો એ સત્તા રહેશે રાષ્ટ્રપતિની પાસે તો આ વિગત એક આપણે યાદ રાખીએ અલગ અલગ એવા હોય છે કે કે જેના કારણે થઈ લોકસભા રાજ્યસભાના કેન્સલ કરવામાં આવે છે તો આ એની પાછળના રીઝન્સ રહેલા છે સૌથી પહેલા તો એ રાજીનામું આપી દેશે રાજીનામું કોને આપશે તો લોકસભામાં હશે તો લોકસભાના અધ્યક્ષને આપશે રાજ્યસભામાં હશે તો રાજ્યસભાના સભાપતિને આપશે અંતિમ ડિસિઝન રાષ્ટ્રપતિ લઈ શકશે

બીજી એક બાબત આપણે એ સમજીએ સાથે કે સાઠ દિવસની જયારે ગણતરી કરવાની હોય છે ગેરહાજરમાં તો એ સમય દરમિયાન એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે જે ગૃહમાં પોતે મેમ્બર છે દાખલા તરીકે ગૌતમભાઈ ગંભીર છે આ ગૌતમ ગંભીર મોટા ભાગે શું હોય છે તો કે સ્ટેડિયમમાં અથવા તો કોમેન્ટ્રી બોક્સમાં હોય છે લોકસભામાં ચૂંટાયેલા મેમ્બર છે એમને લોકસભા કરતાં રમતગમતમાં વધારે મજા આવે છે તો ત્યાં આગળ હાજર રહે છે હવે માની લો કે લોકસભામાં એ ગેરહાજર રહે છે સાઠ દિવસ માટે એ સમય દરમિયાન આપણે ચેક કરવાનું કે લોકસભાની અંદર વિરોધ પક્ષે જ્યારે હોબાળો કર્યો હતો અદાણી મુદ્દે અને એ સમયે લોકસભાના અધ્યક્ષે લોકસભાની કામગીરીને ચાર દિવસથી વધારે સમય માટે સ્થગિત કરેલી હોય તો ચાર દિવસથી વધારે ચાર દિવસથી વધારે જો લોકસભાની કામગીરીને સ્થગિત કરવામાં આવે પોસ્ટપોન કરવામાં આવે અટકાવવામાં આવે તો એ સમયે એ જેટલા દિવસ માટે ગૃહ સ્થગિત થાય છે એને સાઠ દિવસમાં કાઉન્ટ કરવાનું નથી તો જેટલા દિવસ માટે જેટલા દિવસ મતલબ ચાર દિવસથી જો વધારે સમય માટે સ્થગિત રહ્યું હોય તો જેટલા દિવસ માટે સ્થગિત રહેશે એ સમયને સાહીઠ દિવસ ગણતી વખતે આપણે બાદ બાકાત રાખવાનું છે એને ગણવાના નથી ત્યાર પછીની આપણી પાસે એક ક્વેશ્ચન આવે છે એ મેરે વતન કે લોગો આ પ્રકારનું જે ગીત છે એની રચના કયા યુદ્ધ બાદ થઈ હતી ભારતભરમાં ભારત શ્રીલંકા ભારત પાકિસ્તાન ભારત ચીન તો સૌથી પહેલી બાબત એ છે કે ભારત અને બર્મા વચ્ચે યુદ્ધ નથી થયું ભારત અને શ્રીલંકા વચ્ચે યુદ્ધ નથી થયું આ બે ની સાથે આપણે યુદ્ધ કર્યા છે અહીંયા આગળ જે રાઈટ આન્સર આવે છે એ છે ડી ભારત અને ચીન યુદ્ધ વખતે એ યુદ્ધ કમ્પ્લીટ થયા પછી કવિ પ્રદીપ નામના વ્યક્તિ હતા એમણે હે મેરે વતન કે લોગોની રચના કરી અને છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રેસઠ ના દિવસે એટલે કે એની પછીના વર્ષે લતા મંગેશકર અને ગાયું જવાહરલાલ નહેરુએ સાંભળ્યું ભાવુક થઈ ગયા રડી પડ્યા તો આ ગીત છે હેમે વતન કે લોગો એ ભારત અને ચીન યુદ્ધ બાદ પછી તૈયાર કરવામાં આવ્યું એના પછી આપણે ક્વેશ્ચન તરફ જઈએ એક કિલોમીટર એટલે કેટલા માઇલ થશે હવે જ્યારે જ્યારે તમારી પાસે કોઈ ક્વેશ્ચન આવે છે એ ક્વેશ્ચનની અંદર તમને એક્ઝિટ ખ્યાલ નથી કે જવાબ શું આવી શકે ઘણા ક્વેશન્સમાં એવું બની શકે ને પેપર દેવા બેઠીએ ત્યારે ઘણા ક્વેશ્ચન્સમાં એવું બની શકે કે આપણને એક્ઝિટ ખ્યાલ નથી આવતો પછી આપણે વિચારીએ ફિફ્ટી ફિફ્ટી રમીએ તમારી એક વાત બરોબર યાદ રાખવાની છે ક્વેશ્સન ને બરોબર વાંચવો અને ચાર ઓપ્શનને બરોબર નિહાળવા એ સૌથી અગત્યનું કામ છે ઘણી વખત આપણે એવું બને કે ભાવુક બનીને ટીક મારી દઈએ છીએ એમ તો એવી રીતે નહીં કરવાનું બરોબર ચાર ઓપ્શનને વાંચવાના એમ ચાર ઓપ્શન વાંચવાથી ઘણી વખત એવું બને છે કે બે ઓપ્શન તો એમને એમ નીકળી જતા હોય છે એલિમિનેટ થઈ જતા હોય છે કેમ કે અહીંયા આગળ જે તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો કે એક કિલોમીટર બરાબર કેટલા માઇલ થાય એનો મતલબ થાય કે કિલોમીટર નાનું છે તમને સવાલ શું પૂછ્યો કે એક કિલોમીટર એટલે કેટલા માઇલ થશે તો અહીંયા આગળ બરોબર યાદ રાખો કે કિલોમીટર છે તો નાનું કહેવાય અને માઇલ તો મોટું કહેવાય તો કિલોમીટર બરાબર જયારે માઇલ પૂછે છે તો એનો જવાબ ક્યારેય એક થી વધારે ન હોઈ શકે કેમ કે કિલોમીટર નાનું છે તો એક થી વધારે જે ઓપ્શન રહેલા હશે તો નીકળી ગયા પછી વધ્યા એ અને ડી એ અને ડી માંથી પછી તો એક્ઝેક્ટ ખ્યાલ હોય તો ઠીક છે નહીં ત્યારે એ કે ડી અથવા તો મનગમતી જે વ્યક્તિ હોય એના પહેલા અક્ષરમાં જો એક ડી આવતો હોય તો તમે કરી શકો તો એક્ઝેટ જો ડેટા ખ્યાલ હોય તો ઠીક છે બાકી અબ કડક કરવાનું છે પણ બે તો નથી જ એ તો ફાઇનલ થઈ ગયું બે માનો કે ખબર નથી તો એ અને ડીમાં ફિફ્ટી ફિફ્ટી રમાય કે ન રમાય તો ચોક્કસ રમાય હું તો કહું એ અને ડી માત્ર બે ઓપ્શનની અંદર કન્ફ્યુઝન હોય જો ચારે ચારમાં કન્ફ્યુઝન હોય તો રિસ્ક ઓછું લેવાય જીવનમાં પરંતુ એ અને ડી માનો કે અહીંયા વાત કરી તો રિસ્ક લઈ શકાય

અને જે જગ્યાએ અત્યારે સરકારી કાર્યક્રમ ચાલતા હોય છે જે એટ ધી રેટ સેવન્ટી ફાઈવ સેવન્ટી ફાઇવ કરીને ચલાવતા હોય છે પંચોતેર વર્ષ પૂર્ણ થાય છે અને આઝાદીના જે હન્ડ્રેડ વર્ષ પૂરા થશે એને એટ ધી રેટ હન્ડ્રેડ તરીકે ઉજવણી કરશે બે હજાર સુડતાલીસમાં તો એને તો હજી પચીસ વર્ષની વાર છે તો કોઈ ચિંતા નથી પણ પાંચ મુખ્ય થીમ રહેલી છે ફ્રીડમ સ્ટ્રગલ આઈડી એટ રિવોલ્વ એની થીમ રહેલી છે બીજું તમને પરીક્ષામાં એમ પૂછાય કે આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત નીચેનામાંથી કઈ થીમ છે અથવા કઈ નથી તો આ એક કે બે વખત વાંચેલું હોય તો ખ્યાલ આવશે સાથોસાથ જ્યારે જ્યારે આઝાદી અમૃત મહોત્સવને લઈ અને કોઈ ઘટના તમારી સામે આવે ન્યૂઝપેપરમાં કરંટમાં તો એને બરોબર રીતે પાકી કરી લ્યો એમાંથી સવાલો નીકળે છે હવે જ્યારે આ આઝાદી કા અમૃત મહોત્સવની આપણે ઉજવણી કરી રહ્યા છીએ એ સમય દરમિયાન એક મહાનુભવ છે એમની એકસો ને પચાસમી જન્મ જયંતિની પણ ઉજવણી થઈ રહી છે અને એ વ્યક્તિનું નામ રહેલું છે મહર્ષિ અરવિંદ મહર્ષિ અરવિંદનો જન્મ પંદર ઓગસ્ટ અઢારસો ને બોતેર ના દિવસે થયો અને ઓગણીસો ને પચાસ માં એમનું નિધન થાય છે પણ પંદર ઓગસ્ટ પંદર ઓગસ્ટ અઢારસો ને બોતેર ના દિવસે જન્મ થયો તો એકસો ને પચાસમી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે મહર્ષિ અરવિંદ એટલે આપણને સૌને ખ્યાલ છે કે એક એવા વ્યક્તિ થઈ ગયા જે રાષ્ટ્રવાદી હતા જે પત્રકાર પણ રહી ચૂકેલા હતા જે ઇન્ડિયન સિવિલ સર્વિસ માટે અભ્યાસ કરવા માટે લંડનની કિંગ્સ કોલેજની અંદર ગયેલા હતા કેમ્બ્રિજ ખાતેની ત્યાર પછી ત્યાંથી અહીંયા ભારત આવ્યા પછી બરોડા સ્ટેટમાં કામ કરેલું હતું ગુજરાતની અંદર ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રણેતા એમને ગણવામાં આવ્યા એમણે અલગ અલગ પ્રકારની પુસ્તિકાઓ બહાર પાડી કે સાબુ બનાવવાની રીત રીત અને અને વગેરે વગેરે જેમાં બોમ્બ બનાવવાની આપતા હતા હતા યુવાનોને સમજાવતા કઈ રીતે ક્રાંતિ કરી શકાય ત્યાર પછી એક એક અલીપુર કાવતરા અંતર્ગત એમને એમ દોષી ઠહેરાવવામાં આવ્યા જેલમાં મૂકવામાં આવ્યા જેલ દરમિયાન એમને આધ્યાત્મિક અનુભવ થાય છે ત્યાર પછી જયારે જેલની બહાર નીકળે છે તો સ્વતંત્ર સંગ્રામ છોડી અને આધ્યાત્મિક દુનિયામાં જતા રહે છે અને ઓગણીસો છવ્વીસ ની અંદર પુડુચેરી ખાતે એક અલ્ફાસો મીરા અલ્ફાસો કરીને એક મહિલા હોય છે જે જે મધર કરીને ઓળખાય છે તેમની સાથે રહી અને પુડુચેરીમાં ઓગણીસો છવ્વીસ માં અરબિંદ આશ્રમ સ્થાપના કરે છે અરબિંદ અરવિંદ માંથી અથવા તો અરબિંદ મહર્ષિ અરવિંદ આપણને ચોક્કસથી સવાલ પૂછાઈ શકે તો એ પણ આપણે વિગત યાદ રાખીએ એના પછી આપણે આગળ વધીએ અને આપણી પાસે ક્વેશ્ચન એ છે કે ઓલિમ્પિક બે હજાર બાવીસમાં માં ઓલિમ્પિક બે હાજર બાવીસ પહેલા વ્યક્તિગત રમત સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર એક માત્ર ભારતીય ખેલાડીનું નામ શું હતું નીરજ ચોપરા બે હાજર એકવીસ ની અંદર ભાલા ફેન્કમાં ગોલ્ડ મેડલ તો જીત્યું એની પહેલા એવા કયા વ્યક્તિ હતા કે જેમણે ઓલમ્પિક ની અંદર ગોલ્ડ મેડલ જીત્યો હોય એવા કયા વ્યક્તિ હતા તો એ વ્યક્તિનું નામ રહેલું છે અભિનવ બિંદ્રા બે હાજર આઠ ની અંદર બેઇજિંગ ઓલિમ્પિક ખાતે ચીન ખાતે બેઇજિંગ ઓલિમ્પિક ખાતે અભિનવ બિંદ્રાએ ગોલ્ડ મેડલ જીતેલો હતો ત્યાર પછી મેજર ધ્યાનચંદ જીની આત્મકથાનું નામ શું રહેલું છે હોકી માય લાઈફ મી એન્ડ માય હોકી ગોલ અને હોકી ડેઝ તો એ જે રાઈટ આન્સર આવશે એ છે ગોલ ત્યાર પછી મેજર ધ્યાનચંદ વિશે જો આપણે વાત કરીએ તો જેમને હોકીના જાદુગર તરીકે આપણે ઓળખીએ છીએ એમ સાથે આપણે એમનો જે જન્મ છે ઓગણત્રીસ ઓગસ્ટ અને રાષ્ટ્રીય રમત ગમત દિવસ તરીકે ઓળખીએ છીએ આ એ વ્યક્તિ છે કે જેના નામે અત્યારે હાલમાં ભારતમાં રમતગમત માટે સર્વોચ્ચ પુરસ્કાર આપવામાં આવે છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર

મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવેલો છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં ફક્ત બાર રૂપિયામાં હવે આ રકમ ફરી ગઈ છે મોંઘવારી આવી ગઈ છે વીસ રૂપિયા કર્યા છે તો પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં ફક્ત બાર રૂપિયામાં પ્રીમિયમ પર કેટલા રૂપિયાનો વીમો કવર થાય છે

એ આમાં એલિજિબલ છે અઢારથી લઈ મતલબ કે યુવાની શરૂ થઈ જાય એકદમ ચારથી લઈ અને સિત્તેર વર્ષની ઉંમરના વ્યક્તિઓ હોય એ આ વીમા યોજનાનો લાભ લઈ શકે તો એલઆઈસી પ્રકારની જે સરકાર માન્ય વીમા કંપનીઓ હોય છે જે રજીસ્ટર્ડ હોય છે તે આગળ વીમા માટે એપ્લાય કરી શકાય એકાઉન્ટ બનાવી શકાય અને દર વર્ષે વીસ રૂપિયાનું પ્રીમિયમ હવેથી ભરવાનું છે તો વીમા કંપનીઓ જેમાં એલઆઈસી મુખ્ય છે ત્યાર પછી આકસ્મિક મૃત્યુ થાય અથવા તો વિકલાંગતા આવે દિવ્યાંગતા આવે તો એ કેસની અંદર બે લાખ રૂપિયા સુધી વીમો એમાં કવર થશે અને માનો કે આંશિક વિકલાંગતા આવે છે તો એ સમયે એક લાખ રૂપિયા સુધીનો વીમો મળી શકશે તો આકસ્મિક મૃત્યુ થાય છે મતલબ અકુદરતી મૃત્યુ થઈ ગયું છે આગ લાગી અથવા તો માનો કે ભૂકંપમાં વ્યા ગયા અથવા તો માની લો કે કોઈ વ્યક્તિ પાણીમાં ડૂબીને મરી ગયો અથવા માનો કે કોઈ જગ્યાથી પડ્યો અને મરી ગયો આકસ્મિક મૃત્યુ થાય છે એક્સિડેન્ટલ ડેથ થાય છે તો એ સમય એમને બે લાખ રૂપિયા સુધીનો વીમો કવર થઈ શકશે ત્યાર પછી પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં અઢારથી લઈ અને પચાસ વર્ષની ઉંમરના વ્યક્તિઓ કવર થશે અહીંયા લખવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારે નિધન થાય છે કોઈ પણ પ્રકારે તો એમને વીમો પાકશે તો વીમો પકાવવા માટે કોઈ પણ રીઝન હોય શકે મતલબ કુદરતી નિધન હોય કોઈ બીમારી હતી અથવા તો હાર્ટ એટેક આવી ગયો રાત્રે સૂચા પછવાલીસ વાર જાગ્યા જ નહીં માનો કે કુદરતી નિધન છે અથવા તો કૃત્રિમ કોઈ નિધન છે આકસ્મિક નિધન છે તો એ બંને કેસની અંદર એમાં વીમો પાકશે હવે તમારે અહીં આગળ તફાવત જોવાનો છે કે પહેલી જે યોજના હતી સુરક્ષા વીમા યોજના એમાં અઢાર થી સિત્તેર વર્ષ હતો એમાં કુદરતી નિધન ન હતું કેમકે સરકારને ખ્યાલ હતો કે સાહીઠ થી ઉપર જશે તો કુદરતી નિધનની શક્યતા વધશે એમાં કુદરતી નિધનની માત્ર એક્સિડેન્ટલ ત્યારે અઢાર થી પચાસ વર્ષની ઉંમરમાં બંનેને કવર કર્યા છે એમાં કુદરતી નિધન પણ થઈ ગયું અને આકસ્મિક નિધન પણ થઈ ગયું ચારસો ને છત્રીસ રૂપિયાનું પ્રીમિયમ એમાં ભરવાનું છે અને પહેલાં રકમ ઓછી હતી ત્રણસો ત્રીસ રૂપિયા જેવી રકમ હતી પણ હવે ચારસો છત્રીસ રૂપિયા કરી દીધા છે ત્યાર પછી સવાલ છે બહુ સારા સવાલ છે બે હજાર બાવીસના પૂછાયેલા છે ખાસ કરીને પંચાયત વિભાગોની યોજનામાં આ પ્રકારના સવાલો પૂછાયેલા છે આ ખેત પેદાશની કોઈ પણ પ્રોડક્ટ હોય એના ઉપર ટેગ માર્ક કયો લાગે છે આ પ્રકારનો સવાલ છે આપણી પાસે ચાર ઓપ્શન છે સાહેબ બધાને ખબર પડે કે ખેત પેદાશ હોય તો ખેતીને આપણે એગ્રીકલ્ચર એમ એગ્રીકલ્ચર ઉપરથી એક માર્ક હોય છે તો અહીંયા આગળ રાઈટ આન્સર આવે છે એક માર્ક અલગ અલગ વસ્તુ ઉપર શું હોય છે આપણે સમજી તો લઈએ પરીક્ષા પૂછાય છે આઈએસઆઈ એટલે કે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યુશન માર્ક ઔદ્યોગિક વસ્તુ હોય લોખંડના સળિયા બનાવ્યા કોઈ ઔદ્યોગિક બીજી વસ્તુ બનાવી એના ઉપર હશે ઇકો માર્ક હવે સાહેબ ઇકોનો મતલબ શું થાય તો કે જે પર્યાવરણ સાથે સંકળાયેલું હોય એને ઈકો કહેવાય અથવા એને ગ્રીન કહેવામાં આવે તો માર્ક એવી વસ્તુ પર હોય છે કે જે પર્યાવરણને ઓછું નુકસાન કરે છે દાખલા તરીકે કોઈ બી ઇલેક્ટ્રિક વહીકલ હોય એને માર્ક લાગી શકે કે આ પર્યાવરણને ઓછું નુકસાન કરશે તો બીજી કોઈ પણ એવી વસ્તુ હોય કે જે પર્યાવરણને ઓછું નુકસાનકારક હોય ઇકો માર્ક મળી શકે હોલમાર્ક છે એ બહેનોને ખાસ કરીને વધારે ખબર હોય કે સોનાના જે ઘરેણાઓ હોય એની ઉપર હોલ માર્ક હોય છે ત્યાર પછી એગ માર્ક કૃષિ ઉત્પાદનની વસ્તુઓની ઉપર હોય છે એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ કે કઈ બે અવકાશીય સંશોધન સંસ્થા દ્વારા નિસાર અભિયાન પ્રારંભ કરવામાં આવેલું છે નિસાર એટલે આપણે તમે ચાર ઓપ્શન જોશો તમે જીવનમાં ક્યારેય નિસાર નહીં સાંભળ્યું હોય પણ ચાર ઓપ્શન ઉપરથી તમને ચોક્કસ ખ્યાલ આવશે ચાર ઓપ્શનમાં નાસા ઈસરો પછી ઈસરો સીએનએસે નાસા સીએનએસે અને ઈસરો કોસ્મોસ અહીંયા આગળ આપણને એમ તો ખ્યાલ આવી જ ગયું કે સાહેબ આ ત્રણ તો હશે જ નહીં કેમ કે નિસારમાં બંધ નથી બેઠતું પણ હા નાસા અને ઈસરો એ બરોબર રીતે બંધ બેઠે છે તો એ જવાબ હશે તો રાઈટ રાઈટ આન્સર છે એ નાસા અને ઈસરો નાસા અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન આ એનું પૂરું નામ થાય છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એ નાસાનું પૂરું નામ થાય છે ઈસરોનું પૂરું નામ થાય છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આ ઈસરોનું પૂરું નામ થાય છે આ બંને હાથ મેળવ્યા છે ટાઈપ કર્યું છે એમઓયુ કર્યા છે સમજૂતી કરી છે કે આપણે ભેગા મળી એક સેટેલાઇટ બનાવીએ જેનું નામ હશે નિસાર સપ્ટેમ્બર મહિનામાં કદાચ એને લોન્ચ કરશે તો નિસાર જે રહેલું છે એનું પૂરું નામ થશે નાસા ઈસરો સિન્થેટિક એપાર્ચર રડાર સિન્થેટિક નો મતલબ થશે કૃત્રિમ રીતે એપાર્ચર નો મતલબ થશે છિદ્ર બનાવવું અને રડાર એક એવો સેટેલાઇટ બનાવવામાં આવશે કે જે પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરશે અથવા તો પૃથ્વીની આસપાસ ઓબ્ઝર્વેશન કરશે અને ત્રણ વર્ષ માટે એનો લાઈફ પીરિયડ હશે સેટેલાઇટ ત્રણ વર્ષ માટે કામ કરશે પૃથ્વી ઉપર રહેલી નાનામાં નાની જે વસ્તુ હશે એનું એ અવલોકન કરશે અને એને ઇમેજીસ બનાવીને મોકલશે તો સરહદી સુરક્ષાની બાબતો હોય અથવા તો કોઈ માનો કે પર્યાવરણીય ઘટનાઓ હોય એ બધાનું ઓબ્ઝર્વેશન ચોક્કસથી થઈ શકશે અને એવું કહે છે કે દોઢ થી બે ઇંચ જેટલી કોઈ વસ્તુ પડી હશે સપાટી પર તો એનો એકદમ સરસ રીતે ફોટો લઈ શકશે તો ચાઇનાનો દોઢ ફૂટ માનો કે સરહદ ને પાર કરતો હશે તો તરત પકડાઈ જશે તો નિસારનો ઉપયોગ કરી શકાશે હવે આ જે નિસાર છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે માનો કે ખરાબ વાતાવરણ હોય વાદળ વાતાવરણ હોય ધુમ્મસ હોય તો એ સમય ક્લિયર ઇમેજ દેવા માટે એ શું કરશે કે ધુમ્મસ અથવા તો વાદળ વાતાવરણની અંદર કૃત્રિમ રીતે એક છિદ્ર બનાવશે અને ઇમેજ લઈ લેશે મતલબ કે ખરાબ વાતાવરણની અસર નહીં પડે તો નિસર એક સારી બાબત થઈ જશે વિગત આગળ આપણે લખેલી છે તો તમે પોઝ કરીને લખી શકશો ત્યાર પછી ભારતની આઈ ઓ સર્ટિફિકેટ વાળી બેન્ક કઈ છે પ્રથમ બેન્ક કઈ છે તો પ્રથમ બેંકની અંદર જવાબ આવશે અહીંયા આગળ ચાર ઓપ્શનમાંથી રાઇટ આન્સર આવે છે કેનેડા સોરી કેનેરા બેન્ક આ કેનેરા બેન્ક એ ફર્સ્ટ એવી બેંક છે જેને આઈ સર્ટિફિકેટ મળ્યું હોય હવે આઈએસઓ સર્ટિફિકેટનો મતલબ એ થશે કે જ્યારે જ્યારે કોઈ સંસ્થા ચાલે છે કોઈ કંપની ચાલે છે કોઈ ઓફિસ ચાલે છે તો ત્યાં આગળ કર્મચારીઓ ટ્રેન છે કે અનસ્કિલ્ડ ત્યાં આગળ વર્કર્સ છે બીજું કે જે કંઈ કસ્ટમર છે જેને સર્વિસ આપે છે ઓફિસ અથવા કંપની એને સેટિસફાય છે કે નહીં એ એમને કોઈ ફરિયાદ છે તો નિવારણ ઝડપથી થાય છે કે નહીં તો એ કયા પ્રકારે સર્વિસ આપે છે એની ક્વોલિટી કયા પ્રકારની છે કઈ રીતે પ્રોસીજર એમાં રહેલી છે તમામ સ્ટાફ કઈ રીતે કામ કરે છે આ બધી બાબતોને ધ્યાને રાખી અને આઈ એસઓ સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે ભારતની પહેલી બેંક છે કેનેરા આઈએસઓ એટલે કે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાન્ડર્ડાઇઝેશન ઓગણીસો છન્નું માં કેનેરા બેંકને ને આઈએસઓ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ત્યાર પછી બેંક સાથે સંકળાયેલી જો આપણે વિગતની ચર્ચા કરીએ તો એસબીઆઈ છે એ ભારતની સૌથી મોટી અને સૌથી વધુ શાખાઓ ધરાવતી બેંક છે એસબીઆઈ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની રચના ઓગણીસો પંચાવન માં થઈ વોડું મથક એનું મુંબઈ ખાતે આવેલું છે એસબીઆઈના લોગોની અંદર આપણને જે દેખાય છે વચ્ચે તો આ પ્રકારની જે રચના દેખાય છે એ કાંકરિયામાં આવેલા નગીના વાડીમાંથી પ્રેરણા લઈ અને એ લોગોમાં સમાવેશ કરવામાં આવેલો છે ત્યાર પછી પંજાબ નેશનલ બેંક એ પ્રથમ એવી બેંક છે કે જે તદ્દન ભારતીય વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવેલી હોય ત્યાર પછી આપણે આગળની ચર્ચા કરીએ ભારત માટે ક્રિકેટ અને ચેસ બંને રમતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું હોય તેવો ખેલાડી કયો છે તો અહીંયા આગળ ચાર ઓપ્શન વાંચવાની જરૂર નથી તમારી સામે જે ફોટો રહેલો છે જે આપણો નટખટે ખેલાડી છે જે મજાક ખેલાડી છે તો એના નામ પરથી તમને ફોટા જ ખ્યાલ આવી ગયો હશે કયો વ્યક્તિ છે તો એ વ્યક્તિ રહેલો છે યજવેન્દ્ર ચહલ અને આ જે યુજી તરીકે ઓળખાય છે આ વ્યક્તિ એ ચેસ માટે પણ આંતરરાષ્ટ્રીય રમેલો છે અને ક્રિકેટ માટે પણ એ વ્યક્તિ રમેલો છે ત્યાર પછી આપણે ચર્ચા કરીએ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કઈ જનરેશન સાથે સંકળાયેલ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે અત્યારે વ્યાપક રીતે આપણને જોવા મળે છે કમ્પ્યુટર સોફ્ટવેરમાં આપણને જોવા મળે છે અલગ અલગ એપ્લિકેશનમાં એઆઈનો ઉપયોગ દેખાય છે આપણને અલગ અલગ પ્રકારના ચેટબોર્ડ હોય એમાં આપણને દેખાય છે તો જે મશીન પોતાની જાતે જાતે વિચારી શકે એને આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ પોતાની રીતે વિચારી શકે એવું બુદ્ધિવાળું સોફ્ટવેર અથવા તો મશીન અત્યારે જ્યારે જ્યારે આપણે કોઈ કંપનીમાં ચેટ કરીએ ચેટ તો ત્યાં આગળ ઓટોમેટિક ચેટિંગ હોય છે મતલબ સામેથી જવાબ આપવામાં આવે છે તો પોતા રીતે વિચારી લે છે કે એને શું જવાબ દેવાનો છે તો એ પ્રકારે એમાં કોડિંગને વગેરે થયેલું છે યુટ્યુબમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એક વખત જે પ્રકારના વિડીયો જોયા તમે બીજી વખત યુટ્યુબમાં જાઓ તો તમને એ જ પ્રકારના વિડીયો દેખાડે છે યુટ્યુબને મૂળ ખબર પડી જાય છે કે સામેવાળી વ્યક્તિને શેની જરૂરિયાત છે અને ભાઈબંધને શેમાં રસ પડે છે તો યુટ્યુબ હોય એમેઝોનની એપ્લિકેશન હોય બીજી કોઈ પણ એપ્લિકેશન હોય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણને દેખાય છે હવે અહીંયા પૂછવું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ કઈ જનરેશન સાથે સંકળાયેલ છે તો આપણે એમ કહી શકીએ કે કમ્પ્યુટરની અંદર જે અલગ અલગ પ્રકાર ડેવલપમેન્ટ થયું એના આધારે જનરેશન પડી અલગ અલગ પેઢી પડી જનરેશન યાની પેઢી તો આપણે જોઈ શકીએ કે સૌથી પહેલા જે કમ્પ્યુટર આવતા એ એકદમ આ પ્રકારના આવતા કે જે લગભગ અડધા કે આખા રૂમની અંદર સમાતા વેક્યુમ ટ્યુબ બેસ્ડ સૌથી પહેલા પેઢી આવેલી એના પછી પછી ટ્રાન્ઝિસ્ટર આવ્યું ત્યાર ઇન્ટીગ્રેટેડ સર્કિટ ઉપર આધારિત આવ્યા માઇક્રો પ્રોસેસર ઉપર આધારિત આવ્યા હવે આપણે કહી શકીએ કે પાંચમી પેઢીની અંદર એ આઈ ઉપર આધારિત કમ્પ્યુટર સોફ્ટવેર આપણે જોઈ શકીએ છીએ ત્યાર પછી પ્રોડ સાક્ષરતા દર એટલે શું થશે તો પ્રોઢ સાક્ષરતા દર એટલે પહેલી નજરે ઘણા ઘણા વિદ્યાર્થીઓનું લાગે છે કે એ પ્રૌઢ એટલે એકદમ જે બુઝુર્ગ હોય વયોવૃદ્ધ હોય એમને શિક્ષણ દેવાનું છે તો કે ના એવી રીતે નથી સી પ્રૌઢ સાક્ષરતા દરનો મતલબ થશે પંદર કે તેથી વધુ વયની વ્યક્તિઓનું શિક્ષણ તો આપણી પાસે રાઈટ આન્સર આવશે સી પંદર વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓનું શિક્ષણ અને ખાસ કરીને ટેટની જે તૈયારી કરતા હોય છે એમના માટે અગત્યનો સવાલ છે પ્રૌઢ સાક્ષરતાનો મતલબ એ થાય છે કે જે પંદર વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ છે જે ભણવાના સમય ભણ્યા નથી જે ભણતી વખતે ઊઠી ગયા છે ડ્રોપ આઉટ થઈ ગયો છે તો એવા વ્યક્તિઓને બેઝિક લખતા વાંચતા અને થોડી ઘણી ગણતરીઓ સમજાવવામાં આવે શીખવાડવામાં આવે તો આપણે પ્રોઢ સાક્ષરતા કહીશું બીજી વિગત અહીંયા આગળ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતનો અને ગુજરાતનો સાક્ષરતા દર આપણે લખેલો છે જે તમારે એક વખત જોઈ લેવો જોઈએ તમને આપણે હમણાં જે થીમ માટેની વાત કરી છે થીમ માટેની કે તમારે પરીક્ષામાં કયા પ્રકારના સવાલ પૂછાય એ થીમ પકડવાની છે બે હજાર અગિયારની જે વસ્તી ગણતરી છે એને તમે પકડી લ્યો બે હજાર અગિયારની વસ્તી ગણતરીનો રિપોર્ટ ખૂબ સરસ રીતે ભણી લો સમજી લો કોઈકની પાસે એક્સપર્ટ વ્યક્તિની પાસે એમાંથી હજુ પણ સવાલો પૂછાય છે નવી વસ્તી ગણતરી તો આપણને ખ્યાલ નથી બે હજાર એકવીસમાં થવાની હતી કોરોનાના કારણે અટકી ગઈ હવે વિભાગ જોઈએ છીએ ક્યારે એ કરાવડાવે છે ટેબલેટ ઉપર આધારિત વસ્તી ગણતરી કરાવડાવશે જ્યારે વસ્તી ગણતરી થશે ત્યારે ભારતની ખરી સમૃદ્ધિ ખ્યાલ આવશે આપણને અને આગામી દસ વર્ષ માટેમાંથી સવાલો નીકળશે પણ જ્યાં સુધી નવો ડેટા નથી આવતો ત્યાં સુધી જૂના ડેટામાંથી હજી પણ સવાલ પૂછાય છે તો એને કરી લો વ્યવસ્થિત રીતે એને કરી લો ત્યાર પછી રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે હોય છે પાંચમી સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે હોય છે અગિયાર નવેમ્બર ત્યાર પછી આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે હોય છે પાંચ ઓક્ટોબર અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ચોવીસ જાન્યુઆરી અગત્યના દિવસો તમારે કરવાના છે ક્લાસ થ્રીમાં તમને પૂછવામાં આવશે ત્યાર પછી નેતાજી સુભાષ નેશનલ ઓફ સ્થાપના કઈ થઈ હતી કેટલાક પ્રકારના પ્રશ્નો એવા હશે કે જે તમને આવડશે નહીં તમે કોઈ પણ સો માર્ક્સ નું પેપર લઈ લો જીકે નું એમાંથી તમને ત્રણ થી પાંચ પ્રશ્ન એવા જોવા મળી શકે કે જે તમને ન આવડતા હોય તમે ગમે એટલું વાંચશો ગમે એટલા ચોપડાઓ તમે વેખી નાખશો પણ તમને અમુક પ્રકારના જીકે ના સવાલ નહીં આવડે હા ઇંગ્લિશ માટે તમે ગેરંટી લઈ શકો તમે ગુજરાતી માટે લઈ શકો તમે મેથ્સ માટે લઈ શકો તમે આના માટે નહીં લઈ શકો જે કે માટે તો કેટલાક પ્રશ્નો એવા હશે કે જે છોડવા માટે હશે ક્યાં છોડવું ક્યાં અટકવું એ પણ આપણને જીવનમાં ખ્યાલ હોવો જોઈએ એમ તો કેટલાક પ્રશ્નો છોડી દેવાથી મેરિટ આપણું બનતું હોય છે તો અમુક પ્રશ્ન એવા હશે જેમ કે આ પ્રશ્ન જેને વાંચવામાં આવ્યો હશે અને ખ્યાલ હશે બાકી તો કેમ આવડતું હશે નેતાજી સુભાષ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સની સ્થાપના થઈ છે વર્ષ ઓગણીસો એકસઠમાં અને આ સવાલ એટલા માટે મેં તમને લીધો કારણ કે નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે આપણે વાત કરી શકીએ એટલા માટે નેતાજી સુભાષચંદ્ર બોઝ નો જન્મ જાન્યુઆરી અઢારસો સત્તાણું દિવસે થયેલો અને ઓડિશાના કટક ખાતે એમનો જન્મ થયો ત્રેવીસ જાન્યુઆરીના દિવસે એમનો જન્મ થાય છે તો એમને નરેન્દ્ર મોદીજી એ રાષ્ટ્રીય પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરી છે તો તમને પૂછવામાં આવે કે રાષ્ટ્રીય પરાક્રમ દિવસ એ કયો હોય છે તો આપણે કહેશું ત્રેવીસ જાન્યુઆરી નંબર બે આપત્તિ વ્યવસ્થાપન સમયે જે વ્યક્તિ સારામાં સારી કામગીરી કરે અન્ય લોકોના જીવ બચાવે એમને સુભાષ ચંદ્ર બોઝ ઉપરથી પુરસ્કાર આપવામાં આવતો હોય છે લંડન ખાતે આઈસીએસ ની પરીક્ષા પાસ કર્યા ચોથા ક્રમ ઉપર આવ્યા મેજિસ્ટ્રેટ બન્યા નો કલેક્ટરનું પદ લીધું ન હતું ઓગણીસો અડત્રીસ માં હરિપુરા સુરત ખાતે જયારે અધિવેશન નું આયોજન થાય છે કોંગ્રેસ અધિવેશનનું કોંગ્રેસની રચના તો થઈ ગઈ હતી અઢારસો પંચ્યાસી માં ત્યાર પછી નિયમિતપણે કોઈને કોઈ શહેરમાં

ફોરવર્ડ બ્લોક નામની પાર્ટીની રચના કરે છે ત્યાર પછી ભારતમાં એમને નજર કેદ તો કરેલા હતા ત્યાંથી છટકી જાય છે અને કાબુલ થઈ રશિયા સુધી પહોંચે છે ત્યાર પછી જર્મનીમાં હિટલરને મળે છે ત્યાર પછી જપાનના વડાપ્રધાન ટોઝોને મળે છે જપાનની મદદ લે છે અને આઝાદ હિન્દ ફોઝ જે સિંગાપુર ખાતે હતી અને કેપ્ટન મોહનસિંહ પાસેથી જેમણે નેતૃત્વ લીધું ત્યાર પછી એમણે અલગ અલગ પ્રકારની ટુકડીઓ બનાવી જે આંદોબન ટાપુ હતા એ બોઝને કે તમે આગળ કરાવી શકો તો અહીંયા આગળ જે અલગ અલગ પ્રકારની વિગત રહેલી છે એ આપણે યાદ રાખવી જરૂરી છે જેમ કે આ સવાલ પરીક્ષામાં પૂછાયેલો છે કે એ જેમ ટાપુ જાપાનના નિયંત્રણમાં રહેલા હતા અને જે સુભાષચંદ્ર બોઝને સોંપ્યા એમને નામ શું આપ્યા હતા એક હતું સ્વરાજ અને બીજું હતું શહીદ ત્યાર પછી અલગ અલગ જે ટુકડીઓ ઉભી કરી હતી એમને સુભાષ બ્રિગેડ ગાંધી બ્રિગેડ અને નહેરુ બ્રિગેડ આ પ્રકારના નામ આપવામાં ત્યાર પછી રહસ્યમય રીતે છે ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ ના દિવસે બપોરે બે વાગ્યાની આસપાસ જયારે જપાન જવા માટે ઉપડે છે નેતાજી સુભાષચંદ્ર બોઝ તો એ સમયે એમનું પ્લાન રહસ્યમય રીતે ક્રશ થાય છે અફવા ફેલાય છે નેતાજી સુભાષચંદ્ર બોઝનું નિધન થયું છે પણ એક રહસ્ય રહી ગયું છે કે એનું નિધન થયેલું હતું કે પછી મતલબ એ બચી ગયેલા એ જે હોય એ પણ એ એક રહસ્ય તો રહેલું છે ત્યાર પછી આપણે આગળના ક્વેશનમાં જઈએ એમ કે ભારતમાં કઈ પંચવર્ષીય યોજના દરમિયાન ચૌદ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું પંચવર્ષીય યોજનામાંથી સવાલો પરીક્ષામાં પૂછાય છે અને પંચવર્ષીય યોજના માટે ઘણા વિદ્યાર્થીઓ તરફથી પણ ભલામણ આવેલી છે કોમેન્ટ્સમાં પણ લખેલું છે અગાઉના લેક્ચર્સમાં કે સાહેબ પંચવર્ષીય યોજના માટે લેક્ચર બનાવો કેટલાક મેસેજ પણ કર્યા છે ક્લાસના નંબર ઉપર પંચવર્ષી યોજના માટે મને પણ એક મને પણ એક ઈચ્છા છે કે એક બનાવીએ કેમ બે હજાર ત્રેવીસના મેં પ્રશ્નો જોયા છે જેમાં પણ પંચવર્ષીય યોજનામાંથી કંઈક કંઈક સવાલો નીકળે છે તો આગળ જતા સમયની સાથે આપણે પંચવર્ષીય યોજના માટે પણ લેક્ચર એક સરસ બનાવશું સવાલ અત્યારે એ છે કે કઈ પંચવર્ષી યોજના દરમિયાન કઈ પંચવર્ષી યોજના દરમિયાન ચૌદ બેંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તો અહીં આગળ જે ચૌદ બેંકનું રાષ્ટ્રીયકરણ થાય છે એ

મોરારજી દેસાઈને વાત ગમતી નથી અને અંતે ઇન્દિરા ગાંધીની સાથે છેડો ફાડી લે છે અલગ થાય છે કોંગ્રેસનું વિભાજન પણ થાય છે વર્ષ ઓગણીસો ને ઓગણસિત્તેરમાં ત્યાર પછી આપણે આગળ વધીએ આ પંચવર્ષીય યોજના બનાવવાનું કામ કોણ કરતું પંચવર્ષીય યોજના બનાવવાનું કામ કરતું આયોજન પંચ આયોજન પંચની રચના જવાહરલાલ નહેરુએ કરાવી હતી પંદર માર્ચ ઓગણીસો ને પચાસના દિવસે સોવિયત યુનિયનમાંથી પ્રેરણા લીધી એક આયોજન પંચની રચના કરી પંદર માર્ચ ઓગણીસો ને પચાસના દિવસે અને વર્ષ ઓગણીસો એકાવન થી પહેલી પંચવર્ષી યોજનાને લોન્ચ કરે છે તો વર્ષ પહેલી યોજના લાગુ થાય છે ઓગણીસો પચાસ માં આયોજન પંચની રચના થાય છે નંબર બે આયોજન પંચની જે રચના કરવામાં આવી એ બંધારણીય સંસ્થા હતી એ કાયદાકીય સંસ્થા હતી કે પછી કેબિનેટ ઠરાવથી બનાવેલી સંસ્થા હતી તો બંધારણીય સંસ્થા એ હતી નહીં કેમ કે બંધારણના કોઈ અનુચ્છેદમાં લખેલું નહોતું કાયદાકીય સંસ્થા પણ હતી નહીં કેમકે કોઈ કાયદા અંતર્ગત એની રચના કરેલી નહોતી આયોજન પંચની રચના કરી કેબિનેટ ઠરાવની આયોજન પંચે અત્યાર સુધીમાં જેટલી પંચવર્ષી યોજના આપી આ બાર પંચવર્ષી યોજના અત્યાર સુધીમાં આપી છેલ્લે બે હજાર ની અંદર પંચવર્ષી યોજના કમ્પ્લીટ થઈ જાય છે બીજું કે જ્યારે જ્યારે સરકાર બદલાય એટલે એ શું કરાય કે જૂની સરકારે જે કામ કર્યા હોય કાતો એમાં થોડો બદલાવ કરે અને કાતોનું નામ ચેન્જ કરી નાખે તો અહીંયા આગળ ઘટના શું બની કે આયોજન પંચ જવાહરલાલ નહેરુએ શરૂ કર્યું હતું એની જગ્યાએ નરેન્દ્ર મોદીની સરકારે બે હજાર ની અંદર નીતિ પંચની રચના કરી તો એક જાન્યુઆરી એક જાન્યુઆરી બે હજાર ના દિવસે નીતિ પંચની રચના થાય છે આ નીતિ પંચનું પૂરું નામ થાય છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા ભારતને બદલવા માટે એક રાષ્ટ્રીય સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા નીતિપંચની રચના પણ કેબિનેટ ઠરાવથી કરવામાં આવેલી છે મતલબ કે એના માટે કોઈ બંધારણીય અનુસદ નથી એના માટે કોઈ કાયદો નથી બસ નીતિપંચ કેબિનેટ ઠરાવથી બનાવેલી સંસ્થા છે હોદ્દાની રૂએ જે વડાપ્રધાન હોય એ નીતિપંચના અધ્યક્ષ હોય છે વડાપ્રધાન તરફથી એક ઉપાધ્યક્ષની નિમણૂક કરવામાં આવે છે જે અત્યારે હાલમાં સુમન બેરી છે એક સીઈઓ હોય છે જે નીતિપંચની જે કઈ બાબતો હોય એની ઉપર દેખરેખ રાખે છે જે અત્યારે પરમેશ્વરમ અય્યર કરીને છે ત્યાર પછી કેટલાક વ્યક્તિ એવા હોય છે જે ફૂલ ટાઈમ મેમ્બર્સ હોય છે ફૂલ ટાઈમ મેમ્બર્સનો મતલબ થશે કે નીતિ પંચની દરેક બેઠકની અંદર ભાગ લેશે અને બે જેટલા અંશકાલીન હોય છે પાર્ટ ટાઈમ હોય છે જે અલગ અલગ કોલેજમાં ભણાવતા પ્રોફેસર હોય એમને ઇન્વાઇટ કરવામાં આવે જ્યારે જ્યારે મિટિંગ હોય જરૂર હોય ત્યારે ત્યાર પછી ચાર જેટલા કેબિનેટ કક્ષાના મંત્રીઓ હોય જેની વડાપ્રધાન નિમણૂક કરે અને એ નીતિ પંચની બેઠકમાં ભાગ લેશે તો નરેન્દ્ર મોદી જ્યારે જશે નીતિ પંચમાં તો ભાઈ શ્રી અમિતને લેતા જશે મતલબ અમિત ને લેતા જશે ત્યાર પછી નિર્મલા ને લેતા જશે રાજનાથસિંહને લેતા જશે અજીત ડોભાલને નહીં લઈ જાય કેમ કે મંત્રી નથી કેબિનેટમાં હા કિચન કેબિનેટમાં હશે પણ કેબિનેટમાં મંત્રી નથી તો નીતિ નું આ એક માળખું રહેલું છે જોકે એક ગવર્નિંગ કાઉન્સિલ પણ આવતી હોય છે પછી એટલે ક્ષેત્રીય પરિષદની પણ રચના કરી શકાય જેની ચર્ચા અત્યારે આપણે નહીં કરીએ પછીના કોઈ ટોપિકમાં કરશું ત્યાર પછી ગુમાયેલ સ્વજનની યાદમાં સાબરકાંઠા જિલ્લામાં એક એક મેળો યોજાતો હોય છે અને આ જે મેળો છે એનું નામ શું રહેલું છે તો ચાર ઓપ્શનમાંથી કોઈ પણ વ્યક્તિને ખ્યાલ આવે માનો કે અગાઉ ભણ્યા જ નથી તોય ખ્યાલ આવી જશે એમ કે અહીં આગળ મેળાનું નામ છે ચિત્ર વિચિત્ર કેમ કે સર્વત્ર તો હોય નહીં ચિત્ર ન હોય ન ચિત્ર સર્વત્ર હોય તો એક જ નામ બંધ બેઠે છે ચિત્ર વિચિત્ર આજે જે વ્યક્તિ પેપર સેટ કર્યો હશે એની મજબૂરી આપણે સમજી શકતા હશું કે નામ કયું રાખવું અને નામની અંદર કન્ફ્યુઝ થઈ ગયો હશે

તમારે અગેન થીમ સમજવાની છે કે જે વસ્તુ જે ઘટના તાજેતરમાં બને છે એની સાથે સંકળાયેલી જે વિગત હોય એને તમે કરી લેશો તો તમને ખૂબ ફાયદો થઈ જશે નીરજ ચોપરા વિશે આપણે વાત કરીએ કે એમનો જન્મ થાય છે ચોવીસ ડિસેમ્બર ઓગણીસો સત્તાવન દિવસે હરિયાણાનું એક ગામ છે ખાંગરા ગામ ત્યાં આગળ એમનો જન્મ થાય છે ટોક્યો ઓલિમ્પિકમાં સત્યાસી મીટર દૂર ભાલો ફેંકી અને ગોલ્ડ મેડલ જીતે છે ત્યાર પછી અમેરિકા ખાતે જયારે વર્લ્ડ એથ્લેટિક્સનું આયોજન કરવામાં આવ્યું એમાં એકમાત્ર ભારતીય ખેલાડી નીરજ ચોપરા કે જેમને સિલ્વર મેડલ મળે છે ત્યાર ચાર સુબેદારના પદ ઉપર કામ કરી રહ્યા છે જે આંતરરાષ્ટ્રીય મેડલ જીતનાર ખેલાડીઓ છે જે ભારતને ગૌરવ અપાવનાર ખેલાડીઓ છે એમને કામ ન કરવું પડે આર્થિક ચિંતાઓ ન રહે એના માટે થઈ એમને સરકાર કોઈક ને કોઈક રીતે સ્પોર્ટ્સ કોટાની અંદર નોકરી આપી દેતા હોય છે તો આ વ્યક્તિ ચાર રાજપૂતાના રાઇફલ્સમાં ઉપર કાર્ય કરે છે એ વસ્તુથી આગળ આપી દેતા હોય છે તો લોસેન ખાતે એમણે જે ભાલાની મદદથી ગોલ્ડ મેડલ જીત્યો એ ભાલા આગળ આપેલો છે સંસદની કઈ નાણાકીય નાણા સમિતિમાં રાજ્યસભાના સભ્ય સામેલ કરવામાં આવતા નથી ત્રણ પ્રકારની નાણાં સમિતિ છે એક જાહેર હિસાબ સમિતિ જાહેર સાહસ સમિતિ અને એક રહેલી છે અંદાજ સમિતિ આ ત્રણ સમિતિમાંથી તમને ઘણી ઘણી વખત સવાલો પૂછાયેલા છે કોઈ નવો સવાલ નથી આ બરાબર આ ઘસાઈ ગયેલો સવાલ છે જેમ જી સિનેમા શરૂ કરી અને સૂર્યવંશી શરૂ થાય એની જેમ અહીં આગળ આ ઘસાઈ ગયેલા સવાલ છે બધા કોઈ નવા સવાલ નથી કઈ એવી નાણાં સમિતિ છે કે જેમાં રાજ્યસભાના એક પણ સભ્યને સામેલ નથી કરતા તો એવી સમિતિ રહેલી છે અંદાજ સમિતિ અંદાજ સમિતિ વિશે આપણે માહિતી મેળવીએ જેનું કાર્ય હોય છે કે સરકારને અંદાજપત્ર અંગે બજેટ અંગે અને સાથે નાણાકીય બાબતોમાં ભલામણ કરવાની દર વર્ષે સંસદમાં એની રચના કરવામાં આવે તમારે એક વસ્તુ ક્લિયર રાખવાની છે કે સંસદના જે બે ગૃહ છે એક છે લોકસભા અને બીજું ગૃહ રહેલું છે રહેલું છે રાજ્યસભા લોકસભાને આપણે યંગ હાઉસ કીધું પ્રત્યક્ષ રીતે એમાં ચૂંટણી થાય છે રાજ્યસભાને આપણે વડીલ ગૃહ કીધું જેમાં પરોક્ષ રીતે ચૂંટણી થાય છે

તો રાજ્યસભાને નાણાકીય પાવર આપેલા નથી લોકસભાને નાણાકીય પાવર વધારે છે તો અંદાજ સમિતિમાં જે અંદાજપત્ર અથવા તો નાણાકીય બાબતોમાં સરકારને ભલામણ કરવાનું કામ છે એમાં માત્ર લોકસભાના ત્રીસ સભ્યો લેવામાં આવે છે રાજ્યસભાનો એક પણ વ્યક્તિ હોતો નથી નંબર બે કોઈ મંત્રીમાં સભ્ય બની શકતા હોતા નથી ત્યાર પછી જાહેર હિસાબ સમિતિ જે તમે બંધારણ જે ભણતા હશો ત્યાં ભણતા હશો કે જાહેર હિસાબ સમિતિ જેને લોક લેખા સમિતિ પણ કહેવાય

હવે એ જે અલગ અલગ સરકારી ડિપાર્ટમેન્ટ સરકારી સંસ્થાઓ મંત્રાલય એના હિસાબોનું ઓડિટિંગ કરે ત્યાર પછી રાષ્ટ્રપતિને આપે રાષ્ટ્રપતિ સંસદમાં મુકાવે અને સંસદમાં એક સમિતિ બનતી હોય છે જેને કહેવાય જાહેર હિસાબ સમિતિ આ સમિતિની રચના વર્ષ ઓગણીસો એકવીસમાં કરવામાં આવી બે હજાર બાવીસની અંદર આ સમિતિના સો વર્ષ પૂર્ણ થયાની ઉજવણી થઈ ત્યાર પછી ટોટલ બાવીસ સભ્ય હશે બાવીસ સભ્યમાંથી લોકસભાના હોય છે પંદર સભ્ય રાજ્યસભાના હોય છે સાત સભ્ય અને આમાં જે વ્યક્તિ અધ્યક્ષ બને છે એને વિરોધ પક્ષમાંથી લેવામાં આવે છે વિરોધ પક્ષમાંથી રહેલા વ્યક્તિને શું બનાવશે અધ્યક્ષ બનાવશે ને એટલા માટે નાનામાં નાની વિગત હોય કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર સામે આવી શકે એમ હોય એને ઉજાગર કરે છે પણ હા કોઈ મંત્રી આમાં અધ્યક્ષ કે સભ્ય બની શકતા નથી આ સમિતિમાં કેમ કે મંત્રીના તો કૌભાંડ હોય છે ને એને તો બહાર લાવવાના હોય છે તો કોઈ મંત્રી આમાં સભ્ય ન બની શકે એમ વિરોધ પક્ષમાંથી બનાવવામાં આવતા હોય છે એક રહેલી છે જાહેર સાહસ સમિતિ જેટલા પણ સરકારી સાહસ હોય છે જેટલી પણ સરકારી કંપની હોય છે કંપનીઓના જે ઓડિટિંગનો અહેવાલ હોય છે રાષ્ટ્રપતિ સંસદમાં એને જાહેર જાહેર સાહસ સાહસ સમિતિને સોંપી દે સમિતિની રચના કૃષ્ણ મેનન સમિતિની ભલામણના આધારે કરવામાં આવેલી બાવીસ સભ્યો હોય પંદર લોકસભાના અને સાત રાજ્યસભાના આ સમિતિની એક ખાસિયત એ હોય છે કે રાજ્યસભાનો કોઈ વ્યક્તિ આ સમિતિમાં અધ્યક્ષ બનતો નથી રાજ્યસભાના વ્યક્તિ સભ્ય બની શકે પણ આ સમિતિમાં જાહેરી સબ સમિતિ જે રહેલી હોય એમાં કેગ મિત્ર તરીકે કાર્ય કરે છે મિત્ર તરીકે એનો મતલબ એવો નહીં થાય કે સાથે ચા પાણી પીવા જશે નાસ્તો કરશે આ કરશે તે કરશે એવું નહીં કરે પણ કેગ મિત્ર હોય છે એનો મતલબ એ થશે કે આ સમિતિની મીટિંગ હોય અને અહેવાલમાંથી કોઈ અર્થઘટન કરવાનું હોય તો બોલાવી શકે હાજર રહી શકે આગળ સમજાવી વગેરે ત્યાર પછી આપણે આગળના ક્વેશન તરફ જઈએ આપણી પાસે ક્વેશ્ચન એ છે કે નાણાં ખરડા ને રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી આવશ્યક છે નાણાં ખરડો જેને આપણે મની બિલ કહીએ ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર એકસો ને દસમાં

માત્ર લોકસભામાં જે કેન્દ્રીય નાણાં મંત્રી છે એ જ રજૂ કરશે તો ઘટના શું થઈ ગઈ કે રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ લઈ માત્ર નાણાં મંત્રી માત્ર લોકસભામાં એ બિલને રજૂ કરશે ત્યારે આ બિલ લોકસભામાંથી ત્રણેય વાંચનમાંથી પસાર થશે રાજ્યસભા મોકલવામાં આવશે તો રાજ્યસભામાં જ્યારે બિલ મોકલાય ત્યારે લોકસભાના અધ્યક્ષ જે અત્યારે હાલમાં ઓમ બિરલા છે લોકસભાના અધ્યક્ષ એક સર્ટિફિકેટ આપશે કે આ બિલ નાણાં બિલ છે અને ત્યાર પછી જ્યારે રાજ્યસભામાં જશે તો રાજ્યસભાની પાસે માત્ર જે ટાઈમ વધશે એ કેટલો હશે ચૌદ દિવસનો ટાઈમ હશે રાજ્યસભાની પાસે ચૌદ દિવસનો સમય રહેતો હોય છે આપણે હમણાં વાત કરી ગયા કે રાજ્યસભાની પાસે પાવર હોતા નથી મતલબ નાણાકીય પાવર હોતા નથી ખાસ તો ચૌદ દિવસ દરમિયાન માત્ર ભલામણ કરી શકે કે તમે આ નહીં આ કરો કેમ કે તમે ઉતાવળમાં પસાર કરાવી દીધું છે અને પછી કોઈ ખામી રહી જાય તો કહેતા નહીં અમે તો વડીલ છીએ ભૂમિકા છે અમારી કહેવાની ભલામણ કરીએ છીએ પણ માનો કે એ ભલામણ કરે માનવું ન માનવું લોકસભાની વાત છે કોઈ ચિંતાનો વિષય નથી તો આ નાણાં બિલ અંગેની ચર્ચા છે ત્યાર પછી ગ્રામ પંચાયતમાં કેટલા સરસ સવાલ પૂછવામાં આવ્યા તમે ગ્રામ પંચાયતમાં સરપંચની ચૂંટણી જે હોય એ કઈ રીતે કરવામાં આવે છે હાથ ઊંચો કરીને મોઢાથી બોલીને ગુપ્ત મતદાનથી ખુલ્લું મતદાન કરીને બહાર નીકળતા ઘોઘાભાઈ હોય એને ખબર પડે કે આમાં જવાબ શું આવશે તો રાઈટ આન્સર જે આવશે એ છે ગુપ્ત મતદાન અને કોઈ ગુગા ભાઈ રિલેટિવ હોય તો મને બિલકુલ કહેશો નહીં ભાઈ તો ગુપ્ત મતદાનથી થી ઈવીએમ માં ઉપયોગ કરી અને સરપંચની ચૂંટણી કરવામાં આવતી હોય છે ત્યાર પછી આપણે અન્ય વિગત જોઈએ અહીંયા પંચાયત વિશેની કેટલીક અગત્યની માહિતી છે તમે ઈચ્છો તો વિડીયોને પોઝ કરી અને સરસ રીતે લખી શકશો ધોળાવીરા ક્યાં આવેલું છે તો ધોળાવીરામાં રાઈટ આન્સર આવશે ખદીરબેટમાં ધોળાવીરા વિશે આપણે માહિતી મળીએ આપણી થીમ એ રહેલી છે કે હડપ્પા સંસ્કૃતિ સાથે સંકળાયેલ ગુજરાતના તમામ પ્લેસ વિશે આપણને માહિતી હોવી જરૂરી છે ધોળાવીરા ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે જેને ત્યાંના લોકો કોટડા કે કોટડા ટીમ્બા તરીકે ઓળખે છે ઓગણીસો સડસઠ અને ની અંદર ભારતીય પુરાતત્વ જગતપતિ જોશી એ સૌથી પહેલા આની માહિતી આપેલી હતી સત્યાવીસ જુલાઈ બે હાજર એકવીસ ના દિવસે ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ ની અંદર સ્થાન આપવામાં આવ્યું ત્યાર પછી એની વિશેષતા જોઈએ જે આપણને અવશેષ મળી આવ્યા છે એની વિશેષતા જોઈએ કે પૂર્વ પશ્ચિમ વિસ્તાર એનો સાતસો ને પંચોતેર મીટર છે ઉત્તર થી દક્ષિણ વિસ્તાર છસો મીટર છે સિંધુ લિપિમાં કોતરાયેલા દસ જેટલા શિલાલેખ અને સોના ચાંદીના વાસણો મળી આવ્યા છે અને દસ અક્ષર સાઇન બોર્ડ મળી આવેલું છે એ જ રીતે ગુજરાતમાં આવેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે આપણે માહિતી મેળવીએ તો ચાપાનેરના કિલ્લા થઈ ગયા

ભાગ નંબર બે માં એમાં તો સાહેબ નાગરિકતા છે આમુખમાં માં કઈક આપણને લાગે છે કે હેતુ અને ઉદ્દેશો દેખાડેલા હશે તો આ જે આમુખ રહેલું છે એ આપણો રાઈટ આન્સર આવશે કે જે બંધારણને સમજવાની ચાવી છે જે ભારતીય બંધારણની પ્રસ્તાવના છે જે એકમાત્ર માત્ર વાક્યનું બનેલું છે સર બી એન રાવ નામના વ્યક્તિએ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે અમેરિકામાંથી પ્રેરણા લીધી છે જવાહરલાલ નહેરુ ઉદ્દેશ પ્રસ્તાવ બંધારણમાં રજૂ કર્યો તો અને તારીખ બાવીસ જાન્યુઆરી ઓગણીસો ના દિવસે આમુખને ભારતીય બંધારણમાં લખવામાં આવ્યું તો આ જે આપણું રૂડું રૂપાળું અને ગૌરવંતો આ એમાંથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યાર પછી આપણે આગળ સમજીએ સરસ્વતી સાધના યોજના હેઠળ શું આપવામાં આવે છે સરસ્વતી સાધના યોજના અંતર્ગત આપવામાં આવે છે સાયકલ ત્યાર પછી આપણે આગળ વધીએ સરસ્વતી સાધના યોજના અનુસૂચિત જાતિની વિદ્યાર્થીઓ માટેની આ યોજના છે ધોરણ આઠ સુધી ભણવાની વ્યવસ્થા હોય ત્યાર પછી માધ્યમિક માટે માનો કે આગળ ભણવા જવું પડે એમ છે તો સરકાર સાયકલ લેવા માટે સહાય આપશે અભ્યાસ કરવા માટે આપે છે ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ વીસ હજાર વાર્ષિક આવક હોય શહેરી વિસ્તારમાં એક લાખ પચાસ હજાર વાર્ષિક આવક હોય તો એવા વિદ્યાર્થીઓને આ પ્રકારનો લાભ મળી શકે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જોઈએ ત્યાર પછી કાશ્મીરી હિન્દુઓ દ્વારા ઉજવવામાં આવતા નવા વર્ષના પહેલા દિવસને કયો તહેવાર કહેવામાં આવે છે

અલગ અલગ પ્રકારના રાજ્યમાં ક્યાં પ્રકારની વાત કરીએ બંગાળી ત્યાર પછી પૂંથડું તમિલમાં ઉગાદી તેલુગુમાં ત્યાર પછી છે બૈસાખી પંજાબની અંદર વિશ્વ મલયાલમ લોસાંગ સિક્કિમ નવરે કાશ્મીર જે અત્યારે પૂછવામાં આવ્યું હિજરી ઇસ્લામિક પછી લોસર અરુણાચલ પ્રદેશ નવરોજ પારસી અને બેસ્ત વર્ષ આપણું ગુજરાતી ત્યાર પછી વર્ષ બે હાજર બત્રીસ માં ઓલિમ્પિક રમતોત્સવ કયા દેશમાં યોજાનાર છે તો ઓલિમ્પિક નું મહત્વ ખૂબ વધારે છે અને ઓલિમ્પિક આગામી સમયમાં ક્યારે યોજાશે એ પરીક્ષામાં પૂછવામાં આવે છે બે હાજર વીસ વાળી ટોક્યો ઓલિમ્પિક બે હાજર એકવીસ માં ભલે આયોજિત થઈ પણ હવે બે હાજર ચોવીસ માં જ કરશે એવું નહીં કે બે હાજર એકવીસ માં થઈ તો બે હાજર પચીસ માં એવી રીતે નહીં કરે તો હવે આપણે આખી વિગત સમજી લઈએ પહેલા ભલે તૈયારી શરૂ કરાવડાવી દીધી હોય પણ હજી એ કન્ફર્મ નથી તો અહીંયા આગળ જે આપણને સવાલ પૂછવામાં આવ્યો કે બે માં તો આપણે કહેશું ઓસ્ટ્રેલિયામાં તો રાઈટ આન્સર છે ડી ચાલો ત્યાર પછી આપણે આગળ સમજીએ ગ્રામસભા વિશે ક્યુ વિધાન સાચું નથી તો સૌથી પહેલું છે કે તે પંચાયત કક્ષાના વિસ્તારની અંદર સમાવિષ્ટ ગામની મતદાર યાદીમાં નોંધાયેલ વ્યક્તિનો સમાવેશ કરતી સંસ્થા છે તો કે હા ગામની મતદાર યાદીમાં નોંધાયેલ વ્યક્તિ હોય એનાથી બનેલી સભાને કહેવાય ગ્રામ સભા ગામના તમામ વ્યક્તિઓથી બનેલી સભાને ગ્રામ સભા નહીં કહીએ તે પંચાયતના વિસ્તારના તમામ નોંધાયેલા મતદારનો સમાવેશ કરતી સંસ્થા છે તો કે હા મતલબ આ બંને વિધાન સાચા છે તેની સત્તાઓ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને ડી ઓપ્શન છે કે ગ્રામ્ય સ્તરે તેની સત્તાઓ અને કાર્યો રાજ્ય સ્તરે રાજ્ય વિધાનસભા જેવા હોય છે તો 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 આ પણ એકદમ સાચી વાત અહીંયા છે કે કે સાચું સાચું નથી નથી એનો મતલબ થાય સી એ આપણો રાઈટ આન્સર આવશે સી ગ્રામસભા વિષયની વિગત અહીંયા લખવામાં આવેલી છે પંચાયતી રાજનો આપણે જે સંપૂર્ણ એક લેકચર લીધેલો છે તો એમાં ઓલરેડી ગ્રામસભા વિશે ડિટેલમાં ચર્ચા કરી ગયા છીએ તો આપણે રિપીટ નહીં કરીએ ગીતા રહસ્ય નામનો ગ્રંથ ક્યાં ક્રાંતિકારી નેતાએ લખ્યો છે ગાંધીજી લોકમાન્ય ટિળક દાદાભાઈ નવરોજી જવાહરલાલ નહેરુ તો આપણને રાઈટ આન્સર અહીં મળશે લોકમાન્ય ટિળક સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને ભૂરિયાઓને કીધું હતું કે ભૂરિયાઓ તમે નહીં આપો તો અમે લઈ લેશું તમે ગિફ્ટ કે દાન કે ભેટ નહીં આપો અમે લઈ લેશું સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ત્યાર પછી ધી મરાઠા અને કેસરી નામના ન્યૂઝપેપર ચલાવતા હતા અને અંગ્રેજ છે એને તકલીફ પાડી દે એ પ્રકારના લેખ લખતા હતા આર્ટિકલ લખતા હતા જે બદલ એમની સામે રાજદ્રોહનો કેસ પણ ચલાવ્યો હતો તો જે વિદ્યાર્થીઓ આઈપીસી ભણતા હોય છે ખ્યાલ છે કે જે રાજ્ય વિરુદ્ધના ગુના છે એમાં રાજદ્રોહ અંગેની કલમ આપવામાં આવેલી છે એકસો ચોવીસ કેપિટલ એ અંતર્ગત રાજદ્રોહ ઉલ્લેખિત કરવામાં આવેલી છે ત્યાર પછી આપણે આગળ વધીએ ભારતના જળાશય અથવા તળાવ અને રાજ્યોની જોડી પૈકી કઈ યોગ્ય નથી મતલબ ખોટી કઈ જોડાયેલી છે એ આપણે સમજવાનું છે ઓડિશા ઇન્દ્રાસાગર રાજસ્થાન નહીં સસુરો અહીંયા કંઈક ડખો છે

સ્વાગત ઓનલાઈન ગુજરાત સરકારની ખૂબ સારી એક પહેલ છે દર મહિનાનો છેલ્લો ગુરુવાર આપણે યાદ રાખવાનો રહેશે ચોવીસ એપ્રિલ પંચાયતી રાજ દિવસ ચોવીસ એપ્રિલ બે થી આ પ્રકારના પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલી છે ત્યાર પછી બાયસેગ નું પૂરું નામ શું થાય છે તો બાયસેગ નું જે પૂરું નામ થાય છે એ છે બી રાઈટ આન્સર છે બી ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટ્યુટ ફોર સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ ઇન્ફોર્મેટિક્સ ભારતમાં સૌપ્રથમ પ્રથમ પંચવર્ષીય યોજના કયા વર્ષથી લાગુ કરવામાં આવી ઘણા ઘણા વિદ્યાર્થીઓ તરત કહેશે કે ઓગણીસો પચાસ પણ એ વિદ્યાર્થીઓ ધોવાઈ જશે ઓગણીસો ને પચાસ માં આયોજન પંચની રચના થઈ હતી પંદર માર્ચ ઓગણીસો પચાસ પણ સૌથી પહેલી જે પંચવર્ષીય યોજના છે એ આવે છે ઓગણીસો ને એકાવન માં એટલે આપણો રાઈટ આન્સર આવશે સી ગુજરાત સાહિત્ય એકેડમીના અધ્યક્ષ હાલમાં કોણ છે તો અહીંયા આગળ આપણો રાઈટ આન્સર આવશે વિષ્ણુ પંડ્યા બી આપણો રાઈટ આન્સર આવશે અલગ અલગ પ્રકારની જે સાહિત્યિક સંસ્થાઓ છે એને આપણે ખાસ કરીશું ગુજરાતમાં આવેલી સાહિત્યની અલગ અલગ પ્રકારની સંસ્થાઓ જે તમે સાહિત્યમાં કદાચ ભણ્યા હશો એને સરસ રીતે કરી લ્યો એકદમ સારા છોડ કોષ્ટક બનાવી નાખ્યો જેમ મેં અહીંયા આગળ તમારા માટે બનાવેલું છે હમણાં તમને દેખાડી દઉં સૌથી પહેલા હું તમને એ સમજાવી દઉં કે ગુજરાત સાહિત્ય એકેડેમીની જે અહીંયા વાત કરેલી છે ગુજરાત સાહિત્ય એકેડેમીની રચના થાય છે ઓગણીસો બ્યાસી માં શબ્દ સૃષ્ટિ નામનું એમનું એક પબ્લિકેશન મતલબ એક મેગેઝીન ચલાવે છે દર મહિને આવતું હોય છે લવાજમ પણ ભરી શકાય છે એકસો પચાસ રૂપિયાનું લવાજમ ઓલરેડી જૂના જૂના પુસ્તકો છે એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવા અને એ જ રીતે નવા નવા જે સાહિત્યકાર છે એમને પ્રોત્સાહન આપવા હરીફાઈઓ કરાવવી વગેરે વગેરે તો ગુજરાતી ભાષાને વધુ ગુણવત્તા સવર બનાવવાનું મુખ્ય કાર્યમ ગુજરાત સાહિત્ય એકેડેમી અત્યારે કરી રહી છે હવે આપણે વાત કરીએ કે અલગ અલગ પ્રકારની જે સંસ્થાઓ છે એની વાત કરીએ છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આ છે ફાર્બસ સાહેબ પ્રકાશન છે વર્તમાન અને બુદ્ધિપ્રકાશ ગુજરાત સાહિત્ય સભા રણજીત વાવભાઈ મહેતા ત્યાર પછી ફાર્બસ ગુજરાતી સભા મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી ફાર્બસ સાહેબ ત્યાર પછી બુદ્ધિવર્ધક સભા કવિ નર્મદ નર્મદ સાહિત્ય સભા સુરત જે મતલબ લોકોએ ભેગામણી કરેલી હતી ગુજરાત સંશોધન મંડળ ભારતીય વિદ્યાસભા ગુજરાતી સાહિત્ય પરિષદ જેમાંથી પરબ રહેલું છે અહીંયા પરિષદ અહીંયા પરબ એ આપણે યાદ રાખશું તો ગુજરાત સાહિત્ય એકેડેમી શબ્દસૃષ્ટિ અને ગુજરાત સાહિત્ય પરિષદ પરબ તો આ વિગત આપણને યાદ હોવી જરૂરી છે પરીક્ષાઓમાં આપણને સવાલો આમાંથી પૂછાય છે તો આવું સરસ મજાનું તમે એક કોષ્ટક બનાવી દો તમને જીવનમાં ખૂબ ઉપયોગી સાબિત થશે પરીક્ષાની અંદર ઉપયોગી સાબિત થશે એક કે બે માર્ક્સનો ફેર પડી જશે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા ચોમાસામાં ઉજવાતા મોન્સુન મહોત્સવ ખાલી જગ્યા જિલ્લામાં યોજવામાં આવે છે તો આપણી ગુજરાતની સરકાર થોડી રંગીલી સરકાર છે જે અલગ અલગ પ્રકારના આયોજન કર્યા કરે છે તો અહીંયા આગળ જે રાઈટ આન્સર આવે છે એ છે ડાંગ સીમ તો જેમાં મોન્સુન મહોત્સવની ઉજવણી થાય છે તો તમારા માટે એક સરસ વિગત ભેગી કરેલી છે કેમ ગુજરાતમાં અલગ અલગ કયા પ્રકારના આયોજન થઈ રહ્યા છે કાંકરિયા કાર્નિવલ અમદાવાદ જે પચીસ થી શરૂ કર્યો ને એ મસ્ત મજાની જમાવટ આગળ કરે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નરેન્દ્ર મોદીએ શરૂઆત કરાવેલી પછી ઉત્તરાધ શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ મહેસાણા તાનારેરી સંગીત મહોત્સવ વડનગર કચ્છ રણોત્સવ કચ્છ નહીં દેખાતો કચ્છ નહીં દેખામ કચ્છ ધોરડો ખાતે ડિસેમ્બર જાન્યુઆરી આવક તો ફેબ્રુઆરી સુધી પણ હતો વસંત ઉત્સવ ગાંધીનગરમાં ડાંગ દરબાર ડાંગમાં ત્યાર પછી મેઘાણી મહોત્સવ બોટાદ ખાતે

બંને ખોટા હોય તો મને એવું લાગે છે કે અહીંયા જે જવાબ આવશે એ આવશે ડી એક અને બે બંને ખોટા છે ત્યાર પછી વતન પ્રેમ યોજના વિશેની વાત કરવામાં આવેલી છે વતન પ્રેમ યોજના ઓલરેડી જ્યારે પંચાયતની યોજનાઓ આપણે ભણાવી છે અલગથી લેક્ચર છે એમાં આપણે ડિટેલમાં સમજાવ્યું છે તો અલગથી હું ડિટેલમાં અત્યારે નહીં સમજાવું અત્યારે માત્ર કામ પૂરતું સમજશું વતન પ્રેમ યોજનામાં જે મૂળ ગુજરાતી વ્યક્તિ હોય જે ગુજરાતની બહાર અથવા ભારતની બહાર જે વસવાટ કરે છે એનઆરઆઈ કહીએ ને નોન રેસિડેન્ટ ઇન્ડિયન્સ જેને આપણે કહેતા હોઈએ જે સમયાંતરે સમયાંતરે ક્યારેક ભારતની અંદર માત્ર વતનની અંદર આવતા હોય છે તમને ગુજરાત સરકારે એવું કહે છે કે ભાઈ સાહેબ તમે કામ કરો તમારા મૂળ ગામડાની અંદર કંઈક વિકાસ કરો બાર જેટલા કામ એને દેખાડશે એમ સ્મશાન થઈ ગયું શાળા થઈ ગઈ પછી નંદઘર થઈ ગયું મધ્યાહન ભોજન માટે રસોડાની વ્યવસ્થા થઈ ગઈ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા થઈ ગઈ પાણીની ટાંકી થઈ ગઈ એક્સ વાય બાર જેટલા કામ એને દેખાડશે જે કામ પસંદ કરવું એ પસંદ કરશે જેના માટે ફાળો આપશે જે કામ કરવાનું હોય જેટલી પણ રકમ થાય એમાંથી સાહીઠ ટકા જે તે વ્યક્તિ દાતા આપશે અને ચાલીસ ટકા રકમ ગુજરાત સરકાર આપશે તો અહીંયા આગળ પહેલું વિધાન એ છે કે વતન પ્રેમ યોજનામાં દાતાઓના દાનના કારણે ગામનો વિકાસ થશે તેવી ભાવના રાખવામાં આવે છે તો કે હા એ ભાવનાને આપણે માન આપીએ પ્રાથમિક તબક્કે ગામમાં બાર કામની સૂચિને માન્યતા આપેલી છે તો કે હા દાતા તરફથી સાહીઠ ટકા અને રાજ્ય તરફથી ચાલીસ ટકા તો કે યસ એક બે અને ત્રણ આ ત્રણેય વાક્ય યોગ્ય છે તો આપણે કરી દેશું સી ત્યાર પછી આપણી પાસે ક્વેશ્ચન એ છે કે વર્ષમાં સૌથી લાંબો અને સૌથી ટૂંકો દિવસ કયો છે તો આપણી પાસે રાઈટ આન્સર આવશે એકવીસ જૂન અને બાવીસ ડિસેમ્બર ત્યાર પછી એનપીસીઆઈનું પૂરું નામ શું થશે

જે ડિજિટલ ચલણ તરફ આપણે વળ્યા છીએ એમ અલગ અલગ પ્રકારના ગેટવેનો ઉપયોગ કરીએ ફોન પે ગૂગલ પે ફલાણું પે વગેરે તો એ જે આપણે ઉપયોગ કરીએ છીએ હવે આ પ્રકારની જે કંપની હોય છે એને કંટ્રોલ કરવા રેગ્યુલેટ કરવા માટે એક ભારત સરકારની સંસ્થા છે જેને કહીએ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેની રચના થાય છે વર્ષ બે હજાર આઠમાં વડું મથક મુંબઈ ખાતે છે અને એનું મુખ્ય કાર્ય છે યુપીઆઈ યુપીઆઈનો મતલબ થાય યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ શું થશે યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે જે આ પ્રકારે ઓનલાઈન પેમેન્ટ થતું હોય છે એમાં કોઈની સાથે છેતરપિંડી નથી થતી આ પ્રકારના જે ગેટવે આવી ગયા છે એ બધા ગેટવે બરોબર રીતે કામ કરે યોગ્ય રીતે કામ કરે તો એના માટે થઈ આ સંસ્થા છે એનપીસીઆઈ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ત્યાર પછી ગુજરાતમાં પરંપરાગત રીતે ગુજરાતમાં પરંપરાગત રીતે શીતળા સાતમ કઈ તિથિ ઉજવવામાં આવે છે તો આપણો જે રાઈટ આન્સર આવશે એ છે બી શ્રાવણ વદ સાતમ આપણી જનરલ નોલેજી ની બુક માં એક આખો ટોપિક છે લોક મેળાઓ લોક મેળાઓ કઈ તિથિએ થાય અને કઈ જગ્યાએ થાય એ તમે સરસ રીતે વાંચી લ્યો આપણું કામ થઈ જશે શ્રાવણ વદ સાતમ ના દિવસે શીતળા સાતમનો મેળો કરવામાં આવતો હોય છે ત્યાર પછી આપણને અહીંયા પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિશે કેટલાક પ્રશ્ન પૂછવામાં આવેલા છે મતલબ વાક્ય આપેલા છે કયું ખરું છે ખોટું છે આપણે કહેવાનું છે દીનદયાળ ઉપાધ્યાય એટલે આપણે એમ કહી શકીએ જે વ્યક્તિ જનસંઘમાં ખૂબ સારી રીતે સંકળાયેલા હતા અત્યારે જે પાર્ટી કામ કરે છે બીજેપી આ બીજેપી ની રચના થાય છે વર્ષ ઓગણીસો એસી માં પરંતુ એની પહેલા જે હતી એને આપણે કહેતા જનસંઘ અને જનસંઘ વર્ષ ઓગણીસો એકાવન થી શરૂ થાય છે એમાં જે જનસંઘ છે એના મૂળ સંસ્થાપક વ્યક્તિ હતા શ્યામા પ્રસાદ મુખર્જી અને ત્યાર પછી જનસંઘમાં જે વ્યક્તિ આવે છે એનું નામ છે દીનદયાળ ઉપાધ્યાય અને જનસંઘ ઓગણીસો એકાવનમાં જે રચાયેલી એ જ આગળ જતા શું બની જાય છે ભારતીય જનતા પાર્ટી વર્ષ ઓગણીસો માં એ સમય અટલ બિહારી ભાજપાઈ લાલકૃષ્ણ અડવાણી એના મુખ્ય સંસ્થાપક વ્યક્તિઓ હતા બીજેપીના હવે આ દીનદયાળ ઉપાધ્યાયનું નામ આપણે ઘણી જગ્યાએ વાંચ્યું છે જેમ કે દીન ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાન દીનદયાળ પોર્ટ ત્યાર પછી દીન દયાળ માટે એનું નામ હોય છે જેનેરિક દવાના સ્ટોર ની ઉપર હોય છે તો ની સરકાર છે જનસંઘના માણસ હતા તો એને ડેડિકેશન અત્યારે આપે છે અને સમર્પિત કરે છે આ દીનદયાળ ઉપાધ્યાય પંચજન્યમ અથવા તો જે રાષ્ટ્રધર્મ કરીને માસિક હતો એમાં પણ લખતા હતા આ દીનદયાળ ઉપાધ્યાય છે એમની રીતે હત્યા પણ થયેલી ટ્રેનમાં મુસાફરી કરતા હતા અને મુગલ સરાય કરીને એક રેલવે સ્ટેશન હતું ત્યાં આગળ એમની લાશ મળેલી ડેડ બોડી મળેલી કોઈ શરૂ ટ્રેનમાંથી ધક્કો મારી દીધો હશે તો આ પ્રકારે એમની સાથે સંકળાયેલી કેટલીક વિગત છે આપણે સંપૂર્ણ માહિતી અત્યારે નથી મેળવી રહ્યા કેમ કે આપણે બીજા પ્રશ્નો સોલ્વ કરવા છે પણ તમારે એટલું યાદ રાખવાનું છે કે એ આરએસએસ સાથે સંકળાયેલા હતા જનસંઘ સાથે સંકળાયેલા હતા અને રહસ્યમય રીતે એનું નિધન પણ આ રીતે રેલવેમાંથી થયેલું તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક હતા તો કે હા એ પ્રચારક હતા રાષ્ટ્રધર્મ માસિક અને પાંચ જન્ય સાપ્તાહિકમાં સંકળાયેલા હતા તો કે હા મતલબ એમાં લેખ લખતા હતા ઓગણીસો ને એકાવનમાં સ્થપાયેલ ભારતીય જનસંઘમાં જોડાયેલા હતા તો કે હા કાશ્મીર સત્યાગ્રહમાં તેમનું નિધન થાય છે તો કે ના એમનું રેલવેમાંથી રહસ્યમય રીતે નિધન થાય છે બીજું કાશ્મીર સત્યાગ્રહમાં નિધન કોનું થાય છે શ્યામા પ્રસાદ મુખર્જીનું શ્યામા પ્રસાદ મુખર્જી કોણ હતા જનસંઘના સંસ્થાપક વ્યક્તિ હતા દિવસે ત્યાર પછી શ્યામાપ્રસાદ મુખર્જી એનો વિરોધ કરવા માટે કાશ્મીર ગયેલા અને ત્યાં આગળ રહસ્યમય રીતે એમની હત્યા એમની પણ થયેલી પરંતુ કાશ્મીર સત્યાગ્રહ વખતે થઈ હતી દીનદયાળ ઉપાધ્યાયની નહીં તો અહીંયા આગળ ત્રણ વિધાન સાચા છે ચોથું એક વિધાન ખોટું છે તો અહીંયા આપી ઓલરેડી લખવામાં આવેલી છે અને ચોક્કસથી લખી શકશો ત્યાર પછી આપણે વિગત જોઈએ સમજીએ આગળના ક્વેશ્ચન તરફ જઈએ છીએ પ્રચંડ બેરોજગારીના સંદર્ભમાં નીચેનામાંથી કયો વિકલ્પ વધારે યોગ્ય છે

હું તો આઠસો રૂપિયા છે તો આવીશ બજાર કિંમત કેટલી છે ચારસો રૂપિયા બેરોજગારની એને નખરાળો કહેવામાં આવશે બેરોજગાર એને કહેવાય કે બજાર કિંમત મુજબ કામ કરવા માટે જે વ્યક્તિ તૈયાર છે પણ તેમ છતાં કામ નથી મળતું એને બેરોજગાર અહીંયા વાત કરવામાં આવી છે છુપી બેરોજગારીની પ્રચંડ બેરોજગારીની પ્રચંડ બેરોજગારી એટલે કે જ્યાં જરૂરિયાત કરતાં વધારે વ્યક્તિઓ સંકળાયેલા હોય અને વધારે પડતા માણસો સંકળાયેલા હોય તેમ છતાં આઉટપુટ એનું કોઈ મળતું નથી જે જગ્યાએ બે વ્યક્તિ કામ કરે અને થઈ જાય હોય ત્યાં બીજા પાંચ વ્યક્તિ સંકળાયેલા હોય તો એમાં એ બીજા પાંચના સંકળાવાથી કામમાં કોઈ પ્રોડક્ટિવિટી નીકળતી નથી ઉત્પાદકતા નીકળતી નથી કામ જેટલું થવાનું હોય એટલું જ થાય ખેતરમાં દસ વ્યક્તિની જરૂર હોય એની જગ્યાએ માનો કે પંદર વ્યક્તિ સંકળાયેલા હોય તો બાકીના પાંચ વ્યક્તિ કોઈ નવું ઉકાળતા નથી કોઈ નવું પ્રોડક્શન કરાવી શકતા નથી તો અહીં આગળ ફક્ત બેરોજગારી પણ કહેવાય છે યસ ફક્ત છે બેરોજગારી વધારે હોય છે ત્યાર પછી પ્રચંડ બેરોજગારી સીમાંત ઉત્પાદકતા શૂન્ય હોય છે તો કે યસ મતલબ એમાં નવું કોઈ પ્રોડક્શન નીકળતું નથી તો આપણો રાઈટ આન્સર આવશે સી અહીં દર્શાવેલા તમામ ત્યાર પછી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જાહેર કરાયેલ વીર બાળ દિવસની ઉજવણી કઈ તરીકે થાય છે અહીંયા લખ્યું છે વીર બાળ દિવસ આ ચૌદ નવેમ્બર છે એને જવાહરલાલ નહેરુ જન્મદિવસના દિવસે ઉજવવામાં આવે છે કેમ કે ચાચા નહેરુને ગામના બાળકો સોરી બાળકો વધારે પ્રિય હતા તો જવાહરલાલ નહેરુ જે બાળકો પ્રિય હતા એના માટે એમને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ચૌદ નવેમ્બર ને પણ અહીંયા પૂછું વીર બાળ દિવસ વીર બાળ દિવસની ઉજવણી થાય છે છવ્વીસ ડિસેમ્બર આપણે વાત કરીને અગત્યના દિવસો પરીક્ષા પૂછાય છે છવ્વીસ ડિસેમ્બર હવે ઘટના આખી એ છે કે શીખ ધર્મ ની અંદર જે દસમા ગુરુ થઈ ગયા ગુરુ ગોવિંદસિંહ એમના બે પુત્ર હતા એક હતા જોરાવરસિંહ અને બીજા હતા ફતેહસિંહ એ સમયે મુઘલ હતો પેલો ઔરંગઝેબ હતો અને આ ઔરંગઝેબ મારીને મુસલમાન બનાવતો શીખ ધર્મના લોકોને બળજબરી પૂર્વક એ કહેતો કે તમે ઈસ્લામ ધર્મ અંગીકાર કરી લ્યો પરંતુ એ સમય ગુરુ ગોવિંદ સિંહ સામે વિરોધ કર્યો અને શીખ ધર્મના લોકોને સમજાવ્યું કે આપણે ધર્મ છોડવા નથી ધર્મની રક્ષા કરવાની નથી અને આ ગુરુ ગોવિંદ સિંહે કથી શરૂ થતા હોય કથી શરૂ થતા હોય એવા પાંચ વસ્તુ પોતાની સાથે રાખવાનું કીધું કેશ કડું કિરપણ કછેરા અને કંગી એમાં જે પેલું કિરપણ હોય છે એ છરા જેવું હથિયાર હોય છે તો એનો ઉપયોગ કરવાની એ સમય છૂટ આપેલી હવે એમના જે બે પુત્ર છે જોરાવરસિંહ અને ફતેહસિંહ એને પકડી લે અને ત્યાર પછી એમને ધર્મ અંગીકાર કરવા માટે કહેવામાં આવે છે કે ઇસ્લામ ધર્મ સ્વીકારી લ્યો આ બંને પોતાની વાત ઉપર અડગ રહે છે કે અમે શીખ ધર્મ નહીં છોડીએ તમને જીવતા દિવાલમાં ચણી દેવામાં આવે છે અને આ રીતે શહીદી વોરે છે તો આ જે ઘટના બનેલી હતી એ ઘટના છવ્વીસ ડિસેમ્બર સત્તરસો ને ના દિવસે બનેલી હતી અને એટલા માટે છવ્વીસ ડિસેમ્બરને ઉજવવામાં આવે છે વેરબાળ દિવસ ત્યાર પછી ક્યાં પુરાતત્વ વિધે ભારતના સમૃદ્ધ બંદર લોથલની શોધ કરેલી હતી તો રાઈટ આન્સર લગભગ તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે સાહેબ એસ આર રાવ આવશે એસ આર રાવ હવે આપણે લોથલની વાત કરીએ તો જે તે સમય બંદર હતું અત્યારે બંદરના અવશેષ મળી આવ્યા છે જે તે સમય માનવામાં આવતું હતું કે પાંચ કિલોમીટર દરિયાથી હશે અત્યારે તો અઢાર કિલોમીટર દૂર છે પણ એ સમય સમૃદ્ધ બંદર હતું બંદરનો મતલબ થાય કે એ વસ્તુઓની અવરજવર થશે વસ્તુઓને એક દેશમાંથી બીજા દેશમાં મોકલશે અને જે જગ્યાએ બંદર આવેલું હોય એની આસપાસનો વિસ્તાર એકદમ સમૃદ્ધ હોય છે કેમ કે વ્યાપાર માટેનું મુખ્ય કેન્દ્ર હોય શોધ કરવામાં આવી સંશોધન કાર્ય એસ આર રાવે કર્યું લોથલ એક બંદર હતું જે હાલ દરિયાથી અઢાર કિલોમીટર જેટલું દૂર છે લોથલ ભોગાવ નદીના કિનારે આવેલું છે જેનું મૂળ સ્થાન ભોગાવો અને સરસ્વતી વચ્ચેનું માનવામાં આવે છે ત્યાર પછી શું મળી આવ્યું તો કે ત્યાં આગળ એ સમય સ્માર્ટ સિટી હતું ને સ્માર્ટ સિટી હતું મતલબ કે ત્યાં નગર આયોજન સુંદર હતું રસ્તાઓ પોળા હતા એકબીજાને કાટકોને મળતા હતા મોટા મકાન હતા પાસે ગટર હોય એવા આયોજન અવશેષ મળી આવ્યા છે ગટર નથી મળી પણ લગાડ્યો છે કે આ પ્રકારની વ્યવસ્થા એ સમય હશે ત્યાર પછી મોટા મળી આવ્યા છે પછી પકવેલી જે ઈંટ હોય એમાંથી મકાન બનાવતા મતલબ એ સમય પણ ઈંટ કેમ બનાવાય એ લોકો જાણતા લોથલમાંથી મુદ્રાઓ મળી આવી છે શતરંજની રમત મળી આવી છે મતલબ કે એ સમયના લોકો બુદ્ધિશાળી હશે કે જે આ પ્રકારની રમત રમતા હતા

જે રાજ્ય યાદી રહેલું છે એમાં હાલમાં એકસઠ જેટલા વિષય છે જે સંયુક્ત યાદી રહેલું છે જે ઓસ્ટ્રેલિયામાંથી આપણે પ્રેરણા લીધી એમાં અત્યારે હાલમાં બાવન જેટલા વિષય છે મૂળ બંધારણમાં અ વિષય કેન્દ્ર યાદીમાં નો હતા સત્તાણું વિષય હતા રાજ્ય યાદીમાં એકસઠ નો હતા છાસઠ હતા અને સંયુક્ત યાદીમાં બાવન નો તો સુડતાલીસ હતા અને પરિશિષ્ટ નંબર ભારતની અંદર એકસો સાત નંબર પરિશિષ્ટ નંબર સાત જેમાં અલગ અલગ ત્રણ પ્રકારની યાદી આપેલી છે કઈ કઈ યાદી થઈ ગઈ સંઘ યાદી રાજ્ય યાદી અને સમવર્તી યાદી સંઘ યાદીમાં સો વિષય રાજ્ય યાદીમાં એકસઠ વિષય અને સંયુક્ત યાદીમાં આર્થિક આયોજન કઈ યાદીનો વિષય છે આર્થિક આયોજન એ સમવર્તી સંયુક્ત યાદીનો વિષય રહેલો છે તો કેન્દ્ર સરકાર પણ ઇકોનોમિક પ્લાનિંગ તૈયાર કરી શકે અને રાજ્ય સરકાર પણ ઇકોનોમિક પ્લાનિંગ તૈયાર કરી શકે વિકાસ માટેની નીતિઓ બનાવી શકે કાયદાઓ પણ ઘડી શકે ત્યાર પછી નાબાર્ડનું પૂરું નામ શું થાય છે નાબાર્ડનું પૂરું નામ થતું હોય છે નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ હવે અહીંયા આગળ તમે ચાર ઓપ્શન બરોબર એક વખત વાંચશો તો એ ખ્યાલ આવશે કે બાકીના ત્રણ ઓપ્શન તરીકે ન ચાલે મતલબ આમ જામતા નથી બોલવામાં બહુ મજા નથી આવતી તો જેમાં ખબર નહીં હોય ખબર નહીં પડે એમાં ચાર ઓપ્શન ઉપરથી ઘણી વખત અંદાજ લગાડી શકાતો હોય છે કે કયો જવાબ આવશે કયો તો નહીં જ આવે તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ નાબાર્ડ તેનું મુખ્ય કાર્ય શું હોય છે નાબાર્ડનું મુખ્ય કાર્ય હોય છે કેમ ગ્રામીણ વિસ્તારમાં આવેલી બેન્કો ઉપર નિયમન કરવું પછી ગ્રામીણ વિસ્તારની જે બેંક હોય અથવા જે સહકારી બેન્કો હોય જેને આપણે નાગરિક સહકારી બેંક કહીએમ તો એ ખેડૂતોને લોન આપે છે કે નહીં એના માટે પણ વ્યવસ્થા કરવી અને લોન મળી રહે ખેડૂતોને એના માટે વ્યવસ્થાઓ કરવી તો આ નાબાર્ડ રહેલું છે આ નાબાર્ડની રચના સમિતિની ભલામણના આધારે બાર જુલાઈ ઓગણીસો બ્યાસી ના દિવસે રચના થઈ હતી મુંબઈ ખાતે નાબાર્ડનું મુખ્ય મથક આવેલું છે અને નાણાં મંત્રાલય નીચે આ નાબાર્ડ કામ કરે છે એ વિગત આપણે યાદ રાખીએ ત્યાર પછી નીચેના કયા તહેવારમાં હોડીની રેસ ખાસ પ્રસંગ હોય છે ચાર આપણી પાસે ઓપ્શન છે અને એમાં રાઈટ આન્સર આવશે ડી હોળીની રેસ ઓણમના તહેવારની અંદર જોવા મળતી હોય છે કેરળનો પ્રસિદ્ધ તહેવાર છે અને કેરળની અંદર મલયાલમી કેલેન્ડર મુજબ જે પ્રથમ મહિનો છે આ ચિગમની અંદર પહેલા દસ દિવસ માટે ઓણમનો તહેવાર ઉજવવામાં આવે છે જેમાં એક નદી છે પંબા નામની નદી છે જેમાં હોળીની રેસ કરવામાં આવે છે જેને વલમકલી તરીકે ઓળખવામાં આવતું હોય છે તો તમને કહેવાનો મતલબ એ છે કે બાકીના જે તહેવારો અલગ અલગ રાજ્યમાં ઉજવવામાં આવે છે એના વિશે પણ માહિતી તો હોવી જોઈએ તો પોંગલ છે તમિલનાડુમાં થાય છે ત્યાર પછી લઠમાર હોળી છે એ બરસાનાની અંદર થાય છે ત્યાર પછી દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળની અંદર આયોજન કરવામાં આવતું હોય છે જે કે એની બુક લઈ લો આ ટોપિક જોઈ લો કે કયો તહેવાર કયા રાજ્ય સાથે સંકળાયેલ છે અને થોડી માહિતી મેળવી લો કામ થઈ જશે ત્યાર પછી પચાસ નંબરનો પ્રશ્ન આપણી પાસે છે જાહેર સલામતી બિલના વિરોધમાં વર્ષ ઓગણીસો ઓગણત્રીસમાં માં ભારતની મધ્યસ્થ ધારાસભામાં મતલબ સેન્ટ્રલ એસેમ્બલીમાં ભારતના કયા ક્રાંતિકારીઓ બોમ્બ ધડાકા કર્યા હતા તો આ તો આપણને આવડવું જોઈએ ને ભાઈ સરદાર ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત આ બે વ્યક્તિઓ જે મહાન વ્યક્તિઓ થઈ એમણે સેન્ટ્રલ એસેમ્બલી ની અંદર બેરા અંગ્રેજના કાન ખોલવા માટે થઈ અને બોમ્બ ધડાકા કર્યા હતા જોકે પછી પોતે પોતાની જાતે અરેસ્ટ પણ થઈ ગયા હતા માત્ર અંગ્રેજને દેખાડવાનું હતું કે તમે તમારા નાટક બંધ કરો અને અત્યાચાર ભારત ઉપર બંધ કરો તો બોમ્બ ધડાકા એમણે એ સમય કરેલા હતા તો અહીં આગળ અહીંયા ભગતસિંહ અંગેની વિગત પણ સાથે મેળવી લેવી જોઈએ મતલબ કે તમે જ્યારે જ્યારે ઇતિહાસ ભણો ત્યારે વાંચો ત્યારે ભગતસિંહ હોય પછી આ પ્રકારની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ થયેલી હોય એના વિશેની વિગત વાંચી લો તો આપણું પરીક્ષામાં કામ થઈ જશે મતલબ કેમ આ પ્રકારના જ કંઈક ને કંઈક સવાલો હંમેશા જોવા મળતા હોય છે તો પચાસ પ્રશ્ન વિશે આપણે ચર્ચા કરી પચાસ પ્રશ્ન વિશે અને આ આપણો હતો એપિસોડ નંબર એક તમને જો લેક્ચર ગયું હોય તો જણાવો પ્રતિસાદ આપો કોમેન્ટ કરો અથવા તો વિડિયોને લાઈક કરી દો હે માત્ર શું કરવાનું છે એક પ્રેસ કરવાનું છે ને કોઈ પૈસા પૈસા નથી તમારો જે પ્રતિસાદ હશે એના આધારે ડિસાઇડ કરશું કે નેક્સ્ટ લેક્ચર કેટલા ઝડપથી અમે લઈને આવીએ છીએ તો બાકીના આ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરશું આ પ્રશ્ન રિપીટ જ થાય એવું જરૂરી નથી હા ઘણા પ્રશ્નો રિપીટ થતા હોય છે કોઈ પણ સો માર્ક્સનું પેપર હોય પંદરથી વીસ ટકા પ્રશ્નો એવા અચૂક હોય છે કે જે રિપીટેશન હોય છે પરંતુ આમાંથી એક એક ખ્યાલ પણ આવે છે કે આ પ્રકારના પ્રશ્નો કરવા જોઈએ આ પ્રકારના ટોપિક વાંચવા જોઈએ તો ઝડપથી આપણને રિઝલ્ટ મળે છે વધુ વિગત સાથે ફરી એકવાર આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ એપિસોડમાં એપિસોડ નંબર બેમાં ત્યાં સુધી સરસ તૈયારી કરતા રહ્યો તેની માટે ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત થેન્ક યુ